અધ્યાય 36મો સ્ત્રુપ અને દધીચી વચ્ચે થયેલો સંવાદ. નંદી યથાર્થ શૈલાદી કહે છે, સ્ત્રુપે શ્રી વિષ્ણુનું પૂજન કર્યું, તેથી શંખ ચક્ર અને ગદા ધારણ કરનારા ઐશ્વર્યશાળી પુરુષોમાં શ્રેષ્ઠ સર્વવ્યાપી શ્રી વિષ્ણુ ભગવાન લક્ષ્મીજી સહિત સ્ત્રુપ રાજા પર પ્રસન્ન થયા. મસ્તક પર મુગટ, હાથમાં કટી અને પદ્મા એ પિતાંબર ધારણ કરનારા, સઘળા આભૂષણોથી અલંકૃત ગરુડ પર આરૂઢ થનારો ભગવાન શ્રી વિષ્ણુ સર્વ ઇન્દ્ર આદિ દેવો અને પ્રહલાદ વગેરે દૈત્યથી ઘેરાયેલા હતા. તેમણે રાજા સ્વરૂપને દિવ્ય દર્શન આપ્યા. જનાર્દન ભગવાનના દર્શન કરીને સ્વરૂપ રાજાએ ગરુડ વાહન શ્રી વિષ્ણુ પર ભગવાનને પ્રણામ કર્યા અને મધુર વાણીથી તેમની સ્તુતિ કરવા લાગ્યા. હે ભગવાન, આપનો પ્રાદુર્ભાવ સૌથી પ્રથમ થયો છે, તેથી આપ આદિ છો. આપને આપની પૂર્વે કોઈ થયું નથી, માટે આપ અનાદિ છો. આપ જ જગતની મૂળ પ્રકૃતિ રૂપ છો. માયા આપનું જ સ્વરૂપ છે. આપ વિશ્વના ઉપાદાન કારણ છો. માનવીઓ હંમેશા આપના અનુગ્રહથી યાચના કરે છે, માટે આપ જનાર્દન છો. સૌ પ્રાણીઓમાં આપ નિવાસ કરીને રહેલા છો, માટે પુરુષ છો. જગતના સ્વામી છો. સર્વત્ર વ્યાપ્ત રહેલા છો, માટે શ્રી વિષ્ણુ છો. સમસ્ત જગતના શાસક હોવાથી વિશ્વેશ્વર છો. વિશ્વમૂર્તિ બ્રહ્માજી પિતામહ આપ જ છો. આપ આદિતત્વ પર બ્રહ્મ છો. એ જનાર્દન, આપ પ્રકાશ રૂપ છો, પરમાત્મા છો. લક્ષ્મીપતિ પૃથ્વીપતિ એ પ્રભુ, આપ જ સર્વ માટે શ્રેષ્ઠ ગતિ છો. તમોગુણ રૂપ રુદ્ર આપના ક્રોધથી ઉત્પન્ન થયેલા છો. રજોગુણ રૂપ પિતામહ બ્રહ્માજી આપની કૃપાથી જ વિશ્વનું સર્જન કરે છે. સત્વગુણ રૂપ શ્રી વિષ્ણુ આપના અનુગ્રહથી જગતનું પાલન કરે છે. આપ જ સર્વ પુરુષોમાં ઉત્તમ છો. કાળ આપનું જ સ્વરૂપ છો. મનુષ્યની પાપ મૃત્યુનું આપ હરણ કરો છો. આપ સર્વવ્યાપી અને પરાક્રમી છો. આપનું નિવાસ સ્થાન જળ છે. આપથી જગત નોખું નથી. એ કાળમૂર્તિ, એ શ્રીહરી, એ વિષ્ણુ, એ નારાયણ, એ જગન્મય આપ જ મહત્તત્વ છો. પંચભૂતોના આદિ છો. એ ભૂતોની આપ સ્પર્શ શબ્દ અને તન્માત્રા છો. આપ ઇન્દ્રિયો અને પ્રાણ છો. દેહમાં સર્વની સ્થાપના માટે જ કરી છે. હે વિશ્વમૂર્તિ, હે મહેશ્વર, હે મહાદેવ, હે જગન્નાથ, હે પિતામહ, હે જગદગુરુ દેવાદિદેવ, હે ઈશ, હે પરમાત્મા, આપ મારા પર પ્રસન્ન થાઓ, મારા પર અનુગ્રહ કરો. વિશ્વનાથ શરણે આવેલાનું રક્ષણ કરવામાં આપ સમર્થ છો, તેથી આપ શરણ્ય છો. હું તમારે શરણે છું. વળી મારી રક્ષા કરો. હે વૈકુંઠ યથાર્થ અવિનાશી ને જ્ઞાન રૂપ, હે દેવતા, તૃષ્ણી કુળમાં જન્મ્યા છો. હે સૌરે, હે સર્વજ્ઞ વિશાળ ભુજાવાળા, હે મહાભુજ, હે સંકર્ષણ, હે મહા તેજસ્વી વિષ્ણુ, આ બળરૂપી ધનવાળા, હે પ્રદ્યુમ્ન અવિચ્છિન્ન ગતિવાળા, હે અનિરુદ્ધ, હે પુરુષ શ્રેષ્ઠ મહાપરાક્રમી, સદા સર્વદા સર્વવ્યાપી, હે વિષ્ણુ આપને નમસ્કાર. હે વિષ્ણુ, શિર સાગરમાં અવ્યક્ત પ્રકૃતિ રૂપ શેષ નાગ આપનું દિવ્ય આસન છે. હે શેષ નાગ, સહસ્ત્ર પ્રણાથી યુક્ત છો. તે પૃથ્વીને દારૂણ કરીને રહેલા છો. હે દેવેશ, ધર્મ જ્ઞાન તથા વૈરાગ્ય એ આપના વાહન છે. ઐશ્વર્ય પર આપ વિરાજમાન છો. એ સુવ્રત, આપ અતલ વિતલ સુતલ તથા અતલ વિતલ સુતલ તલાતલ રસાતલ મહાતલ ને પાતાલ, આ સાત પાતાલ રૂપ પગવાળા છો. યથાર્થ પાતાળના ઊંડાણ સુધી જ્યારે આપના પગ હોય ત્યારે પૃથ્વી એ તમારા આપના જ ધન પ્રદેશ હોય એ સ્વાભાવિક જ છે. સાત સમુદ્રો એ આપ વિરાટ પુરુષના વસ્ત્ર છે. દિશાઓ આપની વિશાળ ભુજાઓ છે. ધુલોક યથાર્થ સ્વર્ગ લોક આપનું શિર છે. આકાશ આપની નાભિ યથાર્થ વિરાટ પુરુષના દેહનો મધ્ય ભાગ છે. વાયુ આપની નાસિકા છે. ચંદ્ર અને સૂર્ય આપના નયનો છે. પુષ્કર વગેરે મેઘો આપના વાળ છે. નક્ષત્ર તારાઓ અને ધ્રુલોક આપના ગળાના હાર રૂપ આભૂષણ છે. દેવોના ઈશ વિરાટ સ્વરૂપના ભે ભગવાન આપની સ્તુતિ હું સી રીતે કરું. આપ પૂજ્ય છો, પુરુષોત્તમ છો. આપના સમાન સમર્થ અને સર્વશક્તિવાન દેવતાની સ્તુતિ કરવા માટે હું સી રીતે સમર્થ થાઓ. છતાં આપના જે ગુણો મેં સાંભળ્યા છે અને મેં મને દીઠ
મને ઠીક લાગ્યું તેમ શ્રદ્ધાથી તેમનું જે પ્રમાણે કીર્તન કર્યું તે આપને કર્યું છે, તેમને આપ સ્તુતિ રૂપે સ્વીકારશો. હે ઈશ, આપ મારા અપરાધ સમાપ્ત કરશો. હે નારાયણ, આપને નમસ્કાર. શૈલાદી બોલ્યા, સ્વરૂપે કરેલી શ્રી વિષ્ણુની સ્તુતિનો જે મનુષ્ય પાઠ કરે યા બીજોને શ્રદ્ધાથી આ સ્તોત્ર શ્રવણ કરાવે છે તે વિષ્ણુ લોકમાં જાય છે. ઇન્દ્રાદિ દેવતાઓ વડે સ્તુતિ કરાયેલા સર્વ સમર્થ તેમ તેમજ કોઈની પણ જીતી શકાય તેવા દેવોની સ્વરૂપે પૂજા કરી અને તેમને સ્તુતિ કર્યા પછી તેણે ભગવાન જનાર્દનને મસ્તક નમાવી પ્રણામ કર્યા. શ્રદ્ધા અને ભક્તિથી એ દેવના દર્શન કર્યા પછી તેણે તેમને પોતાને થયેલા દુઃખ અને અપમાનની વાત જણાવી કહ્યું. સુપ રાજા જનાર્દન ભગવાનને આત્મવૃત્તાંત જણાવી કહે છે. ભગવાન દધીચી નામે એક પ્રખ્યાત બ્રાહ્મણ છે. નમ્રતાની એ મૂર્તિ તથા ધર્માત્મા છે. દધીચી બ્રાહ્મણ પૂર્વે મારા મિત્ર હતા. એ હંમેશા શંકર ભગવાનની પૂજા કરે છે. તેમની કૃપાથી એને કોઈ મારી શકતું નથી, તેથી તે મૃત્યુ ધર્મથી રહિત છે. એકવાર તેમણે પોતાના ડાબા પગથી મસ્તક પર જાહેરમાં લાત મારી હતી. એટલું જ નહીં પણ અભિમાનથી ચકી ગયેલા બ્રાહ્મણે વધુમાં મને કહ્યું હતું કે કોઈથી એ ડરતો નથી, એટલા માટે જગદીશ્વર હું તે દધીચી નામે બ્રાહ્મણને જીતા ઈચ્છું છું. માટે એ જનાર્દન જે રીતે મારું હિત થાય તેમ કરવાને આપ સમર્થ છો. શૈલાદી બોલ્યા, દધીચી મહાત્મા અવધ્ય છે એવું શ્રી હરિએ જાણ્યા બાદ તેમણે મહેશ્વરના અતુલ્ય પ્રભાવનું સ્મરણ કર્યું. પછી બ્રહ્માજીની છીકથી ઉત્પન્ન થયેલા શૃપ રાજાને શ્રી હરિએ કહ્યું, હે નૃસૃપ, શંકરને શરણે ગયા બાદ બ્રાહ્મણોને ભય રહેતો નથી, તેમાં પણ ખાસ કરીને રુદ્ર ભક્તો નીચ વર્ણના હોય તોય તેઓ હંમેશા નિર્ભય થાય છે. તો પછી દધીચ તો બ્રાહ્મણ છે, એને શંકર તરફથી પ્રાપ્ત તે વિશે કહેવાનું શું હોય? એટલા માટે ભૂપતે, દધીચ પર તેને વિજય મળે નહીં. દધીચ પર તને વિજય મળે નહીં. દધીચ બ્રાહ્મણને હું દુખી કરું તો તે દેવો સહિત મને શાપ જ આપે. તેમને શાપથી રાજન દક્ષના યજ્ઞમાં દેવતાઓ સહિત મારો વિનાશ થશે, જો કે તે પછી પુનઃ મારો અભ્યુદય થશે. આટલી સ્પષ્ટ હકીકત હોવા છતાં પણ તારા હિત માટે હું પ્રયાસ કરીશ. ગમે તે રીતે હું તે વિપ્ર શ્રેષ્ઠ દધીચ પાસે જઈશ. શૈલાદ બોલ્યા, જનાર્દન ભગવાનના વચન સુનીને શૃપ રાજાએ તેમને કહ્યું, ભલે આપને યોગ્ય લાગે તે પ્રમાણે કરો. આદિ ભક્ત વત્સલ શ્રી વિષ્ણુ ભગવાન બ્રાહ્મણનું રૂપ લઈને દધીચના આશ્રમ ગયા ને જગતગુરુ વિષ્ણુ ભગવાનને પ્રણામ કરીને બ્રહ્મર્ષિને કહ્યું, ભગવાન દધીચીને કહે છે કે શંકર ભગવાનની પૂજામાં રત રહેલા અવિનાશી એ બ્રહ્મર્ષિ, હે દધીચ, આપની પાસે એક વરદાન માગું છું. દેવાદિદેવ ભગવાન વિષ્ણુએ આ પ્રમાણે યાચના કરી ત્યારે દધીચીએ તેમને કહ્યું, હે જનાર્દન, આપ બ્રાહ્મણનું રૂપ લઈને અત્રે આવ્યા છો. હું આપના મનની વાત જાણું છું. આપ પણ મારી પાસેથી જાણો છો કે હું આપનાથી ભયભીત થતો નથી. હે દેવેશ, હે જનાર્દન, હું ભૂત ભવિષ્ય અને વર્તમાન કાળને રુદ્ર ભગવાનની કૃપાથી જાણું છું કે એ સુરત બ્રાહ્મણના વેશનો ત્યાગ કરો. એ મધુસૂદન સ્વરૂપે આપની આરાધના કરી છે, તેથી એ શ્રી હરિ એ ભગવાન આપના એ ભક્ત પ્રત્યેની વાત્સલતા હું જાણું છું. આપને ભક્ત પ્રત્યે પ્રેમ હોય એ સ્વાભાવિક છે અને આપનું તેના પ્રતિ વાત્સલ્ય છે તે યોગ્ય જ છે. હે ભગવાન, મહાદેવની પૂજામાં હું મગ્ન રહું છું. મારા તરફથી તમને કોઈ ડર રહેતો હોય તો એ વરદ કમળ સમાન નેત્રવાળા હે હરિ, આપ મને સ્પષ્ટતાથી કહો. મારું આ વચન સત્ય જ માનજો. હું મિથ્યા ભાષણ કરતો નથી, અસત્ય બોલતો નથી. હે જનાર્દન, હું ડરતો નથી. આ વિશ્વમાં હું દેવોથી દૈત્યોથી તેમજ બ્રાહ્મણથી એ ભય પામતો નથી. શૈલાદી કહે છે, જનાર્દન ભગવાને દધીચીના આ વચન સુણીને બ્રાહ્મણ વેશને તજીને પોતાનું દિવ્ય સ્વરૂપ ધારણ કર્યું અને હસ્તાસ્તા દધીચીને કહ્યું, શ્રી ભગવાન બોલ્યા, એ વિપ્રેન્દ્ર સ્વરૂપના પ્રત્યે મને વાત્સલ્ય છે ને વાત્સલ્ય ભાવથી તેને
મદદ કરવા માટે હું તેની સાથે તેના હિત કાર્યમાં જોડાયો છું, માટે હું તમારાથી ડરું છું. આ પ્રમાણે એકવાર તમારે જાહેરમાં કહેવું કે હે મુનિ, તમને નમસ્કાર. સર્વજ્ઞ દેવાદિદેવ શંભુ સાક્ષાત પિનાક ને ધારણ કરનાર સર્વ એવા શંકર ભગવાનના તેજ રૂપ મહામુનિ દધીચે શ્રી વિષ્ણુને આ સુફિયાની વાત સાંભળીને દેવોના ઉત્તમ જનાર્દન ભગવાને શ્રી વિષ્ણુને કહ્યું, ના ના, હું ડરતો નથી. હું શંકર ભગવાનના પ્રભાવને કારણે કોઈથી પણ ભય પામતો નથી. દધીચ મુનિના વચન સુણીને શ્રીહરિ ગુસ્સે થયા અને તેમને બાળવા માટે શ્રીહરિએ તેમના પર ચક્ર ગામ્યું, પણ સ્વરૂપની દ્રષ્ટિ સમક્ષ જ ભગવાન શ્રી વિષ્ણુનું ચક્ર સુદર્શન ચક્ર દધીચના તેજને કારણે બુઠું થઈને ગતિ રહિત થયું. તે જોઈને દધીચે શ્રી વિષ્ણુને હસતા હસતા તેની કાર્યક્ષમતા અને તેની પ્રવૃત્તિ અને અપ્રવૃત્તિનું કારણ જણાવતા કહ્યું કે ભગવાન, એ વિષ્ણુ પૂર્વે આ અત્યંત દારૂણ સુદર્શન ચક્ર આપે શિવજીને પ્રસન્ન કરીને મેળવ્યું હતું. આ આયુધ શંકર ભગવાનનું છે અને હું તેમનો ભક્ત છું, તેથી આ પવિત્ર ચક્ર મારા વિષયમાં નિષ્ફળ થઈને મારો વધ કરી શકતું નથી. મને મારી નાખવાને માટે હવે તમારે બ્રહ્માસ્ત્ર કે નારાયણસ્ત્ર વગેરે અન્ય અવધનો ઉપયોગ કરવો પડશે. શૈલાદી બોલ્યા. દધીચ મુનિના આ વચન સુણીને તથા પોતાના આયુધ સુદર્શન ચક્રને પ્રભાવહીન જોઈને શ્રી વિષ્ણુએ દધીચની તમામ બાજુએ તથા બાજુએ બધા પ્રકારના અસ્ત્રો ખડકી દીધા. અવિનાશી દેવો પણ શ્રી વિષ્ણુની મદદે આવ્યા અને તે મહાબળવાન વિષ્ણુ સહિત દેવતાઓ એકમાત્ર દધીચ બ્રાહ્મણ સાથે યુદ્ધ કરવાને તૈયાર થયા. મહા તેજસ્વી બ્રાહ્મણ દધીચ આ પરિસ્થિતિથી લેસ માત્ર ગભરાયા નહીં. તેમણે દર્ભ હાથમાં લઈને શંકર ભગવાનનું સ્મરણ કર્યું. એ જીતેન્દ્રિય બ્રાહ્મણે વજ્રાસ્થિ ઉત્પન્ન કર્યું. વજ્રાસ્થિ કળાગ્નિ સમાન દિવ્ય ત્રિશુર થયું, જાણે કે બીજો પ્રલયાગ્નિ હોય તેમ દધીચે પોતાના બધા દેવોને સળગાવી મૂકવાનો વિચાર કર્યો. ઇન્દ્રાદિ દેવો તથા નારાયણ આદિએ પોતાના હથિયારો હેઠા મૂક્યા અને એ દેવી મૂક્યા અને મુનિ દેવતાઓએ તજેલા બધા જ આયુધો એ ત્રિશુરને પ્રણામ કરીને તેની આગળ નમી ગયા. બધા દેવો નાશવા લાગ્યા. દેવોના ચક્કા છૂટી ગયા, તેથી પુરુષોત્તમ ભગવાન વિષ્ણુએ પોતાના દેહમાંથી પોતાના સમાન તેજસ્વી ને પરાક્રમી કોટિ ગણોને પેદા કર્યા. એ સર્વે પણ મહામુનિ મુનિશ્રેષ્ઠ દધીચે પળવાળમાં બાળી નાખ્યા. અને હવે શ્રી હરિએ આશ્ચર્ય ને ભય પમાડનાર વિરાટ સ્વરૂપ ધારણ કર્યું. શ્રી હરિના દેહમાં બધા જ ઐશ્વર્યથી યુક્ત દ્વિજ શ્રેષ્ઠ દધીચ બ્રાહ્મણે દેવોના સમુદાય ને કરોડો રુદ્ર ને તેના કરોડો ગણોને પ્રત્યક્ષ દીઠા. વિશ્વમૂર્તિ દેવના શરીરમાં દધીચે કરોડો બ્રહ્માંડો પણ જોયા. ચવન ઋષિના પુત્ર દધીચે પરમેશ્વરના દેહમાં સર્વ તત્વોને જોયા ત્યારે તેઓ આશ્ચર્ય પામ્યા. આથી મહામુનિ દધીચે અસ્તમાં જળ લઈને જળદ્રુપ અજન્મ વિશ્વના નાથ જગતરૂપ સર્વવ્યાપી વિષ્ણુ ભગવાન પર છાંટ્યું. તેમણે કહ્યું કે સ્વતેજથી પ્રકાશિત થતા એ વિષ્ણુ, એ મહાબાહુ, અમે વિવેક રાખીને તમારી માયાનો ત્યાગ કરો. એ માધવ, તમારી માયા આકર છે નિંદા રહિત. એ વિષ્ણુ, રુદ્ર, બ્રહ્માજી તથા તમારા સહિત સકળ વિશ્વમાં અમે મારામાં નિહાળો. તેને નિહાળવા માટે હું તમને દ્રષ્ટિ દિવ્ય દ્રષ્ટિ આપું છું. આમ કહીને દધીચ મુનિએ શ્રી વિષ્ણુને પોતાના દેહમાં બ્રહ્માજી શ્રી વિષ્ણુને મહેશ સહિત સકળ વિશ્વ બતાવ્યું ને પછી સગળા દેવોની ઉપસ્થિતિમાં ઉત્પત્તિના કારણ રૂપ શ્રી હરિને કહેવા લાગ્યા. હે વિષ્ણુ, આ માયા વસ્તુ શક્તિ મંત્ર શક્તિ કે ધ્યાન શક્તિ થી પ્રયોજન શું છે ભલા, એ મને તો કહો. આ બધા નકામા ખેલ શા માટે કરો છો? અરે, જો લડવું હોય તો આ માયાનો માયા તજીને દઈને ધ્યાન દઈને વ્યવસ્થિત મારી સાથે યુદ્ધ કરો. બ્રાહ્મણના વચન સુણીને દેવો તેનું ગૌરવ જોઈને પુનઃ નાશવા લાગ્યા. શક્તિવિહીન થયેલા નારાયણ ભગવાને યુદ્ધમાંથી તેઓ વારવા લાગ્યા. પદ્મયોની જગતગુરુ વિષ્ણુએ પણ દધીચ મુનિના વચન સાંભળ્યા હતા.
દધીચ બ્રાહ્મણે સ્વપરાક્રમથી ભગવાનને જીતી લીધા ત્યારે શ્રી વિષ્ણુએ દધીચ મહામુનિને પ્રણામ કર્યા અને તેની આગળ તે ચાલી નીકળ્યા. સ્વરૂપને સ્વ કાર્યથી દુઃખ થયું ને દધીચ મુનિનું તેને પૂજન કર્યું. વિહળ થયેલા સ્વરૂપ તરત તેમની પ્રણામ સહિત પ્રાર્થના કહેવા લાગ્યા. હે દધીચ, હે મારા સખા, અજ્ઞાનને કારણે મારાથી અપરાધ થયો હોય, હે દેવ મને ક્ષમા કરો. આપ રુદ્રના ભક્ત છો, શ્રી વિષ્ણુ કે દેવોની આપની સમક્ષ સી ગણતરી. હે દ્વિજ, આપ મારા પર પ્રસન્ન થાઓ, શિવ ભક્તોના શ્રેષ્ઠ. હે દધીચ, મારા જેવા અબલ અધમ ક્ષત્રિયોને શિવ ભક્તિ મળવી મુશ્કેલ છે. તપસ્વીઓમાં શ્રેષ્ઠ બ્રાહ્મણ દધીચે ઋષરૂપ રાજાના વચન સુણીને તેના પર કૃપા કરી, પણ દેવોને શ્રાપ દેતા કહ્યું. ઇન્દ્રને વિષ્ણુજી સહિત સઘળા દેવોને મુનીશ્વરો મહાત્મા દક્ષ પ્રજાપતિના પવિત્ર યજ્ઞમાં વિનાશ પામો. અવશાપ આપીને દધીચે શુભ ભણી જોયું ને તેને પુનઃ કહેવા લાગ્યા. હે રાજેન્દ્ર, દેવો તથા રાજાઓ અને મનુષ્યના વિવિધ સમૂહોને બ્રાહ્મણોનો હંમેશા આદર કરવો ને તેની પૂજા કરવી. હે રાજન, બ્રાહ્મણો જ બળવાન સમર્થ અને પ્રભાવ વાળા હોય છે. આમ કહીને મહા તેજસ્વી દધીચ બ્રાહ્મણ પોતાની કુટીરમાં ગયા. સ્વરૂપ રાજા પણ તેમને પ્રણામ કરીને સ્વગૃહે ગયા. દધીચ આશ્રમનું સ્થાન સ્થાનેશ્વર તીર્થમાં નામે પ્રખ્યાત થયું. જે મનુષ્ય સ્થાનેશ્વર તીર્થની યાત્રા કરે છે તે શિવજીનું સાનિધ્ય પામે છે. હે સનતકુમાર, સ્વરૂપ તથા દધીચ વચ્ચે થયેલો વિવાદ સંક્ષિપ્તમાં તમને કહી સંભળાવ્યો. સાથે સાથે મહામુનિ શંકર ભગવાન તથા દધીચનો કેવો પ્રભાવ છે તે પણ તમને જોયું, તમને કહ્યું. દધીચ તથા સ્વરૂપના વિવાદનો પાઠ કરનાર મનુષ્ય અકાળ મૃત્યુ પર વિજય મેળવે છે અને મૃત્યુ પછી બ્રહ્મલોકને પામે છે. બંનેના વિવાદનું નિરૂપણ કરનારા અધ્યાયો અધ્યાયનો અને તેની પૂર્વના અધ્યાયનો પાઠ કરે. જે માનવી સંગ્રામ ખેલે છે તેને કદી પણ મૃત્યુનો ભય રહેતો નથી અને યુદ્ધમાં વિજય મેળવે છે. ઇતિશ્રી લિંગપુરા મહાપુરાણમાં પૂર્વ ભાગમાં સ્વરૂપ અને દધીચ વચ્ચે થયેલો સંવાદ નામનો 36મો અધ્યાય સંપૂર્ણ. અધ્યાય 37મો શૈલાદિની ઉત્પત્તિ. સનતકુમાર બોલ્યા, એ શૈલાદિ, પ્રભુ આપ મહાપતિ મહાદેવને શ્રી રીતે મળ્યા તે બધું હું શ્રવણ કરવા માંગુ છું, આપ કહેવાની કૃપા કરો. શૈલાદિ બોલ્યા, મહામુને મારા પિતાનું નામ શિલાદ હતું, તે અંધ હતા. તેમણે પુત્ર મેળવવાની ઈચ્છાથી ઘણા વખત સુધી ઘોર તપ કર્યું. તેમના તપથી ઇન્દ્ર રાજી થયા. તેમણે મારા પિતા શૈલાદને કહ્યું, હું પ્રસન્ન થયો છું, વરદાન માંગો. મારા પિતા શાર્દુલ મુનિ શિલાદે ઇન્દ્રના વચન સાંભળી દેવતાઓને તથા તેમને પ્રણામ કરી હાથ જોડીને કહ્યું. શિલાદ બોલ્યા, દેવોના શત્રુઓનો વિનાશ કરનારા તથા મને વરદાન આપનારા એ ઇન્દ્ર એ સુવર્ત યોનિથી ઉત્પન્ન થનાર તથા મૃત્યુ નહીં પામનાર એવા પુત્રને હું પ્રાપ્ત કરવા ઈચ્છું છું. શક્ર બોલ્યા, એ વિપ્રસી, હું તમને પુત્ર આપીશ, તે યોનિથી જન્મશે અને મૃત્યુને આધીન થશે. તમારી ઈચ્છાને ઈચ્છા છે તેવો અયોનિજ ને મૃત્યુ પ્રાપ્ત નહીં થનાર એવો પુત્ર હું આપી શકું નહીં. મૃત્યુ પામે નહીં તેવો કોઈ પ્રાણીઓ નથી હોતા. પ્રાણ ધારણ કરનારને અવશ્ય મૃત્યુ પ્રાપ્ત થાય છે. અરે પિતામહ બ્રહ્માજી પણ અયોનિજ અને મૃત્યુ રહીત પુત્ર તમને આપી શકે નહીં. તો પછી મહામુનિ, આપ કોઈ તો આપી શકે જ કેમ? બ્રહ્મદેવ પોતે પણ મૃત્યુહીન નથી. એ અંડજ યથાર્થ તેમની ઉત્પત્તિ થઈ છે, તેથી હિરણ્ય ગર્ભ છે, પદ્મ સંભવ છે. યથાર્થ તેમની કમળમાંથી ઉત્પત્તિ થઈ છે. એ મહેશ્વરની ભવાનીને થયેલા પુત્ર છે. તેમનું આયુષ્ય 2 પરાર્ધ વર્ષનું છે. 1 કરોડ અબજ સંખ્યાને પરાર્ધ કહ્યા છે. કલ્પોમાંના હજારો ને કરોડો દિવસ પસાર થયા પછી પણ કલ્પો અવશિષ્ટ રહે છે. કલ્પોમાં એ જેવો જીવંત રહે છે તેમને પણ એક દિવસ અવશ્ય મૃત્યુ મળે જ છે. માટે અયોનિજ ને મૃત્યુ તમે આશા છોડી દો અને તમારા જેવો પુત્ર પ્રાપ્ત કરો.
સેલાદી બોલ્યા, જગતના વિખ્યાત મારા પુણ્યાત્મા પિતા સેલાદે ઇન્દ્રના વચન સાંભળી પછી સચિપતિ ઇન્દ્રને કહ્યું, સેલાદ બોલ્યા, હે પ્રભુ, બ્રહ્માજી અંડથી પદ્મથી ને મહેશ્વરથી ઉત્પન્ન થયા છે. આ વાત મેં બ્રહ્માજીના પુત્ર નારદને મુખેથી પૂર્વે સુણી હતી. હે નારદજી, બ્રહ્માજીના પુત્ર શી રીતે થયા તે મહાભાવો મને ત્યારે જણ તરત કહો. એ જ પ્રમાણે બ્રહ્માજીના પુત્ર દક્ષ પ્રજાપતિને દક્ષની કન્યા દાક્ષાયણી બ્રહ્માજીના પૌત્રી તેના એ વિભુ બ્રહ્માજી શી રીતે પુત્ર થયા એ પણ મને કહેવાની કૃપા કરો. શક્ર કહ્યું, એ વિપ્ર, તમારો સંદેહ યોગ્ય છે. એમાં કારણ શું છે તમને ગમે કહું છું. પરમેશ્વર બ્રહ્માજીના વિષયમાં તત્પુરુષ નામે કલ્પમાં બનેલો બનાવ સાંભળો. ઉત્પન્ન કરવાને યોગ્ય સગળા તત્વોનો વિચાર કર્યા પછી પરમાત્મા શંકરે બ્રહ્માજીનું સર્જન કર્યું. મહા મેઘવાહન કલ્પમાં જગન્નાથ જનાર્દન ભગવાન જગન્નાથ જનાર્દન નારાયણ ભગવાન મેઘનું સ્વરૂપ લઈને એક સહસ્ત્ર દિવ્ય વર્ષ પર્યંત માનપૂર્વક અને આદર શંકર ભગવાનના વાહન થઈને રહ્યા. આ મુજબ મહાદેવ જે પોતાના શ્રીહરિને પ્રીતિ કરેલી પ્રીતિ રહેલી જોઈને બ્રહ્માજીની સાથે સકળ સૃષ્ટિના સર્જનનું કાર્ય તેમને સોંપ્યું. આ પ્રસંગ પરથી તે કલ્પને મેઘવાહન કહેવામાં આવે છે. હિરણ્યગર્ભ ના બ્રહ્માજી નારાયણના દેહમાંથી કમળથી જન્મેલા છે. જનાર્દનના પુત્રે તપ કરીને શિવજીને પ્રસન્ન કર્યા પછી તેણે શિવ શંકરને કહ્યું, એ શંભુ, આપના ડાબા અંગથી વિષ્ણુ થયા, જમણા અંગથી હું ઉત્પન્ન થયો છું, છતાં અચ્યુત એવા શ્રી હરિએ મારા સહિત સકળ જગતનું સર્જન કરેલું છે. મેં મેઘ થઈને દિવસ રાત વિશ્વનું વહન કર્યું છે. યથાર્થ મેઘના રૂપે જગતને હું મળ્યો છું. જે દેવાદિ દેવ જગત ગુરુ એવા આપને શ્રી વિષ્ણુને વહન કર્યા છે. એ શંભુ, એ વિભુ, ભગવાન નારાયણ કરતા પણ હું આપનો શ્રેષ્ઠ ભક્ત છું. હે પ્રભુ, મારા પર આપ કૃપા પ્રસન્ન થાઓ. આપનું તેજોમય સર્વ સ્વરૂપ આપ શંકરનું સ્વરૂપ લઈને બ્રહ્માજી તરત પુરુષોત્તમ ભગવાન વિષ્ણુ પાસે ગયા. શુભ્ર જળમાં પોતાના મનથી નિર્મિત કરેલા સુવર્ણ તથા રત્નોથી શોભતા નિવાસસ્થાનમાં તેમણે શ્રી વિષ્ણુને જોયા. એ વખતે સર્વત્ર ગાઢ અંધકાર વ્યાપેલો હતો. સનક વગેરે પવિત્ર મુનિને ભગવાન વિષ્ણુનું એ નિવાસસ્થાન અગોચર હતું. દુર્જનોને તો તે મળવું મુશ્કેલ હતું. ત્યાં અનંત અથાર્થ શેષ નાગરૂપ સંયામાં પડેલા વિષ્ણુરૂપી આસનમાં હૃદય રૂપે વસતા શંખ ચક્ર ગદા અને પદ્મને ધારણ કરનાર ધર્મ અર્થ કામ ને મોક્ષ રૂપ ચતુર્ભુજા વાળા કમળ સમાન નેત્ર વાળા સર્વ અલંકારોથી યુક્ત ગુસ્સે થયેલા દુર્વાસના પાદ પાદ પ્રહારની છાતીમાં પડેલા ચિહ્ન વાળા શ્રી વત્સ લાંછન ચંદ્રમંડળ જેવી ક્રાંતિ વાળા લક્ષ્મીજીના કોમળ કમળ પર કમળથી સેવાના રક્ત લક્ષ્મીજીના કમળ કરકમળથી સેવાના રક્ત ચરણ કમળ વાળા પ્રસન્ન ભગવાન જનાર્દન ને બ્રહ્માજીએ ઠીક દીધા. તમોગુણને કારણે કાળરૂપ ઈશાન પરમાત્મા શિવજીને રજોગુણ દ્વારા સગળા લોકોના સર્જનની લીલાના પ્રેરકને સત્વગુણથી સગળા પ્રાણીઓના પાલક પરમાત્માને સર્વના શાસક સૌના આત્મારૂપ પરમાત્મા ભગવાન જગન્નાથ જનાર્દનને શિરસાગરમાં સુવાણી સૈયામાં યોગ નિંદ્રાને અધીન થયેલા નિહાળીને બ્રહ્માજી અને બ્રહ્માજી તેમને કહેવા લાગ્યા કે પૂર્વે તમે મને ગળી ગયેલા તેમ શંકર ભગવાનની કૃપાથી અત્યારે હવે તમને ગળી જાઉં છું.
આ સાંભળતા વિષ્ણુ ભગવાન જગત આ સાંભળતા શ્રી વિષ્ણુ ભગવાન જાગૃત થયા અને આશ્ચર્ય પામીને સહેજ મલકાઈને પિતામાં બ્રહ્માજી ભણી જોવા લાગ્યા. બ્રહ્માજી તેમને ગળે ગયા. બ્રહ્માજી તેમને ગળી ગયા તેથી તેઓ અંડ જેવા બ્રહ્માજીના પેટમાં ગયા. પછી બ્રહ્માએ પોતાના બંને હાથના બંને ભાવના મધ્ય ભાગથી જનાર્દન અચ્યુતનું સર્જન કર્યું. બ્રહ્માજીએ પોતાના ઉત્પન્ન થયેલા બ્રહ્માજીએ પોતાને ઉત્પન્ન કર્યા છે તે જોઈને શ્રી હરિ તેમની પાસે ગયા. શ્રી હરિ તેમની પાસે જઈને ઉભા. એવામાં સગળા દેવોના સર્જક પરમાત્મા રુદ્ર વિકૃત રૂપ લઈને તે બંનેને પૂર્વે આપેલા વરદાનથી પૂર્તિ કરવા તથા બ્રહ્માજી તથા વિષ્ણુ પર અત્યંત કૃપા કરવા માટે સમક્ષ આવીને ઉભા રહી. એવામાં સગળા દેવોના સર્જક પરમાત્મા રુદ્ર વિકૃત રૂપ લઈને તે બંનેની પૂર્વે આવેલા વરદાનની પૂર્તિ કરવાને તથા બ્રહ્માજી તથા વિષ્ણુ પર અત્યંત કૃપા કરવા તેમની સમક્ષ આવીને ઉભા. એ બંને દેવોએ સગળા દેવોનું પૂજન કરનાર કાલાગ્નિ જેવા ભયંકર શંકર ભગવાનને જોઈને કલ્યાણકારી દેવોને અતિ માનપૂર્વક નમ્રથી કલ્યાણકારી દેવને અતિ માનપૂર્વક ને નમ્રતાથી પ્રણામ કરીને તેમણે સ્તુતિ કરી. તેમની સ્તુતિથી સદાશિવ ભગવાન પ્રસન્ન થયા અને પિતામાં બ્રહ્માજી તથા જનાર્દન ભગવાન શ્રી વિષ્ણુ પર અનુગ્રહ કરીને જગન્નાથ મહાદેવને જ સ્થળે અંતર્ધ્યાન થયા. ઇતિ શ્રી લિંગ મહાપુરાણમાં પૂર્વ ભાગમાં શૈલાદિની ઉત્પત્તિ નામનો 37મો અધ્યાય સંપૂર્ણ. પ્રાદુર્ભાવ થયેલા શ્રી વિષ્ણુ તેમને પ્રણામ કરીને શંકરના વિશે કહે છે. શ્રી વિષ્ણુ બોલ્યા, શંકર ભગવાન સર્વવ્યાપી છે, તેઓ જગત છે અને અત્યંત ઐશ્વર્યશાળી છે. તે આપણા બેવના તથા સકળ વિશ્વના શાસક છે. બ્રાહ્મણ, હું શંકરના ડાબા અંગથી ઉત્પન્ન થયો છું અને આપ તેમના જમણા અંગથી ઉત્પન્ન થયેલા છો એવા વિચારથી ઋષિઓ મને મુખ્ય તથા પ્રકૃતિ અને આપને અવ્યક્ત અજ અને પુરુષ કહે છે. એ જ પ્રમાણે તેઓ આપણા બેવના કારણરૂપ અને સકળ વિશ્વના શાસક મહેશ્વરને પ્રભુ અવિનાશી ઈશ કહે છે. દેવોના ઈશ ભગવાન વિષ્ણુના આ વચન સાંભળીને કમળથી ઉત્પન્ન થયેલા બ્રહ્માજીએ કલ્યાણકારી દેવ શ્રેષ્ઠ એવા રુદ્રની સ્તુતિ કરીને તેમને પ્રણામ કર્યા. જનાર્દન ભગવાનને વરાનું રૂપ લઈને પ્રલયકાળે જળમાં ડૂબેલા પૃથ્વીનો ઉદ્ધાર કર્યો તથા પૂર્વવત તેની સ્થાપના કરી. નદીઓ નદ તથા સમુદ્રાદિને અસલ પેઠે પોતપોતાને સ્થળે તેમણે સ્થાપિત કર્યા. પૃથ્વીને ખાડા ટેકરા વિનાની કરીને ઘણા શ્રમથી તેને સમતલ બનાવી વિશાળ ભૂપાળ સ્વરૂપ યા પર્વતના આકાર જેવી મહાવરા સ્વરૂપ પરમાત્માએ સર્વ વિશાળ પર્વતોને પૃથ્વી પર નિર્માણ કર્યા. ભૂ વગેરે ચતુર્લોકની પૂર્વવત રચના કરી. જ્ઞાનીઓમાં શ્રેષ્ઠ ભગવાને હવે સૃષ્ટિની રચના કરવા વિચાર્યું. તેમણે વૃક્ષ પશુઓ પક્ષીઓ વગેરે મુખ્ય યોનિઓનું તથા નિત્યક નિર્યક યોનિઓનું દેવતાઓનું અને મનુષ્યનું સર્જન કર્યું. તીવ્ર બુદ્ધિના શાસક સનંદન તથા સનાતનનું પ્રથમ સર્જન કર્યું. હે શ્રેષ્ઠ મુનિઓ, વિધિસર દરેક કર્મના ત્યાગ વડે યથાર્થ જ્ઞાન યોનિની જ્ઞાન યોગથી મોક્ષને બ્રહ્મપદને પામે છે. પછી યોગ વિદ્યા દ્વારા મરીચી ભૃગુ અંગિરા પુલસ્ત્ય પુલાધ્યક્ષ ક્રતુ અત્રિ અને વશિષ્ઠનું ધર્મ અને અધર્મનું સમર્થ ભગવાને સર્જન કર્યું. અવ્યક્ત જન્મ બ્રહ્માજીની આ પાર પ્રજા છે.
એમનાથી બીજી પ્રજાની સૃષ્ટિ થઈ. સનાતન એવા શ્રી વિષ્ણુએ ઋષભ તથા સનત કુમારને સૌના આધીનમાં સર્જ્યા. ઉદ્વરેતા અને બંને કુમારો બ્રહ્મ સમાન હતા, ઈષ્ટ વાસ્તુ આ પ્રાપ્ત કરે તેવા હતા. એ શૈલાદ પદ્મયોની યથાર્થ પદ્મના કારણરૂપ શંકરનું સર્જન કરનાર વિષ્ણુએ આ પ્રમાણે વૃક્ષ વગેરેનું સર્જન કર્યા બાદ સૌ યુગ ધર્મોની રચના કરી. ઇતિ શ્રી લિંગ પુરાણમાં પૂર્વ ભાગમાં મહેશનો મહિમા અને શૈલાદ દિનો વૃતાંત નામનો 38મો અધ્યાય સંપૂર્ણ. અધ્યાય 39મો યુગોના ધર્મનું વર્ણન. શૈલાદી બોલ્યા, ઇન્દ્રે પુત્ર મેળવવા માટે કહેલી વાર્તા સાંભળીને મહામુનિ શૈલાદ મારા પિતા દેવતાઓના ઈશ્વર ઇન્દ્રને પ્રણામ કરીને હાથ જોડીને તમને પુનઃ પૂછવા લાગ્યા. શૈલાદ બોલ્યા, દેવતાઓને નમસ્કાર કરેલા હે દેવ, હે સહસ્ત્રાક્ષ, હે જગન્નાથ, સચિના પતિ, સર્વજ્ઞ, હે શક્ર, પદ્મનું ઉત્પત્તિ સ્થાન જે છે એવા પદ્મ સંભવ શ્રી વિષ્ણુએ યુગ ધર્મોની રચના સી રીતે કરી તે બધું આપ મને કહેવાની કૃપા કરો, હું આપને પ્રણામ કરું છું. તો વળી તે પ્રજા પુનઃ લોભ તથા આસક્તિના સપડાઈ ગઈ. શૈલાજી બોલ્યા, મારા પિતા મહાત્મા શિલાદના વચન સાંભળીને ઇન્દ્રે યુગ ધર્મોની રચના થયેલી સવિસ્તાર કહેવા લાગ્યા. ઇન્દ્ર વધા કહે છે, હે મુને, ચાર યુગ છે, તેમાંનો આદિ યુગ કૃત યુગ યથાર્થ સતયુગ છે, પછી બીજો યુગ ત્રેતા, ત્રીજો દ્વાપર યુગ ને ચતુર્થ કળયુગ છે. આ પ્રમાણે સંક્ષિપ્તમાં ચાર યુગ ને ચાર પુરુષ જાણવા. કૃત યુગ સત્ય ગુણ રૂપ છે, યથાર્થ સત્વ ગુણ પ્રધાન છે, ત્રેતા યુગ રજો ગુણ પ્રધાન છે અને દ્વાપર યુગ રજો ગુણ ને તમોગુણની પ્રધાનતા વાળો છે. કળયુગ તમોગુણ પ્રધાન છે. આમાં આ ચારે ગુણોની યુગવૃત્તિ કહેવાયેલી છે. કૃતયુગમાં ધ્યાનને યથાર્થ ઈશના ચિંતનને તપને સર્વોત્કૃષ્ટ ગણવામાં આવ્યું છે. ત્રેતા યુગમાં યજ્ઞ કર્મને, દ્વાપરમાં પ્રભુ ભજનને તથા કળયુગમાં પાવક દાનને જ શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે. 4000 દિવ્ય વર્ષમાં માપનું કૃતયુગ છે. યુગનો સંધિકાળ ને તેના અંશ 400-500 દિવ્ય વર્ષોના છે. હે સુવ્રત, કૃતયુગમાં ભરતખંડમાં પ્રજાઓનું આયુષ્ય 4000 માનુષ વર્ષનું હોય છે. કૃતયુગ ને તેનો સંધિકાળ પૂર્ણ થયા પછી તે કાળનો પોતાનો જ યુગ ધર્મ અવિષ્ટ રહે છે. પછી તે યુગનો ધર્મ પૂરો થાય છે અને પછી તે યુગનો ધર્મ પૂરો થાય છે અને પછીના ત્રેતા યુગનો ધર્મ પ્રવર્તે છે. ત્રેતા યુગનો પાછળનો પાભાગ છોડતા તેના આદિનો પોણો ભાગ શ્રેષ્ઠ ગણાય છે. કૃતયુગના અડધા ભાગ જેટલો દ્વાપર અને તેનાથી અડધા ભાગ જેટલો કળયુગને શ્રેષ્ઠ કહેવાય છે. કળયુગના અડધા ભાગ જેટલો દ્વાપર અને તેનાથી અડધા ભાગ જેટલો કળયુગને શ્રેષ્ઠ કહેવાય છે. ત્રેતા યુગના પાછલા 300 દિવ્ય વર્ષનો દ્વાપરનો 200 અને કળયુગનો 100 વર્ષનો સંધિકાળ છે અને તેટલા જ સંધિકાળના અંશ કલ્પો મના દરેક યુગમાં ગણવામાં આવેલા છે. કૃતયુગ આદિ યુગમાં સનાતન એવો શાશ્વત ધર્મ ચારે પદથી સંપૂર્ણ રીતે પ્રવર્તતો રહે છે. યથાર્થ કૃતયુગ ધ્યાન, તપ, યજ્ઞ, પ્રભુ ભજન અને દાનયુક્ત હોય છે. ત્રેતામાં 3 પાદથી, દ્વાપરમાં 2 પાદથી અને કળિયુગમાં માત્ર 1 પાદથી. યથાર્થ એક જ ચરણથી ધર્મ પ્રવર્તે છે. ધર્મનું કેવળ અસ્તિત્વ જ બાકી રહે છે. દાનમાં જ સર્વ ધર્મ સમાય છે. યથાર્થ દાન દ્વારા કળિયુગને તરી શકાય છે. કૃતયુગમાં સ્ત્રી પુરુષોની ઉત્પત્તિ જીવનના સઘળા વ્રતોથી ભરપૂર હતી. એ યુગની પ્રજા હંમેશા સંતુષ્ટ અને સઘળા પ્રકારના આનંદનું ભોગ કરનારી હતી. તેમાં કોઈ અધમ કે
ઉત્તમ નહોતું એ યુગની પ્રજા જ પવિત્ર હતી. કૃત યુગમાં પ્રજાઓનું આયુષ્ય તેમની સુખ ને રૂપ સમાન હતા. એમનામાં એકબીજાને સ્નેહ હતો. એ પ્રજા દ્વેષ ક્રોધ કામ વગેરે દુર્ભાવ વગરની હતી. તેનામાં કોઈ પણ પ્રકારની ગ્લાની ન હતી. એ પ્રજા પર્વતોની તળાટીમાં તથા સાગર કાંઠા પર વસવાટ કરતી હતી. ચોક્કસ રહેઠાણ વગરની હતી. શોક રહિત હતી. સત્વગુણશીલ એ પ્રજા એકાંતમાં રહેતી હતી. નિષ્કામ કર્મ કરનારી એ યોગની પ્રજા સ્વર્ગ નરકના કારણરૂપ શુભ તથા અશુભ કર્મોમાં પ્રવૃત્તિ કરતી નહોતી. તે હંમેશા આનંદમાં રહેતી. એ વખતે વર્ણ વ્યવસ્થા હતી. શંકર પ્રજા થતી જ નહોતી. હે દ્વિજો, કાળના વર્ણે કારણે ત્રેતા યુગમાં કૃત યુગનો રસોલ્લાસ સિદ્ધિ નાશ થતા એક બીજી સિદ્ધિ થાય છે. સિદ્ધિથી જળને સૂક્ષ્મત્વ મળે છે. સૂક્ષ્મત્વ જળથી મેઘો દ્વારા ઇન્દ્ર વૃષ્ટિ કરે છે. માત્ર એકવાર જ વૃષ્ટિ થતા પ્રજા માટે ઉપભોગની સઘળી વસ્તુઓ વૃક્ષો દ્વારા મળતી હતી. તેથી તે વૃક્ષોની ગૃહો એવી સંજ્ઞા કહેલી છે. ત્રેતા યુગના અંતિ આદિકાળમાં તે વખતની પ્રજા જીવન નિર્વાણની બધી જરૂરિયાત તે કલ્પ વૃક્ષોમાંથી પ્રાપ્ત કરતી હતી. ઘણો કાળ વીત્યા પછી પ્રજાના અંતઃકરણની વૃત્તિઓ બદલાઈ હતી. તેમનામાં લોભ રાગ વગેરે ભાવો ચિંતા જાગી ઉઠ્યા. તે પ્રજાના મનોભાવમાં અત્યારે ઉત્પન્ન થયેલો ફેરફારોને કારણે ગૃહ સંજ્ઞાવાળી તથા પ્રજાના જીવન નિર્વાણના આધારરૂપ ને બધા જ વૃક્ષો નાશ પામ્યા. વૃક્ષો નાશ પામવાથી એ પ્રજા વ્યાકુળ થઈ, પણ સત્યરૂપ પરમ તત્વનું ચિંતન કરનાર પવિત્ર પુરુષો સિદ્ધિનું ધ્યાન ધરતા હતા. તેથી એ વૃક્ષો પુનઃ પ્રાદુર્ભાવ પામ્યા. તે વૃક્ષો ફળ વસ્ત્ર અને અલંકાર ઉત્પન્ન કરતા હતા. એ જ વૃક્ષોની બખોલમાં ગંધ વર્ણ અને રસયુક્ત મલ્લિક મક્ષિકાઓ વિના તૈયાર થતું પૌષ્ટિક મધ થતું હતું. તેથી તે પ્રજા હંમેશા સુખપૂર્વક આયુષ પસાર કરતી હતી. વૃક્ષોની સિદ્ધિ પ્રાપ્ત થવાને કારણે તે યુગની જનતા હૃષ્ટપૃષ્ટ અને ચિંતા રહિત હતી. વળી તે કેટલાક કાળ વીત્યા બાદ પ્રજા પુનઃ લોભમાં સપડાયેલી હતી. તે લોકો વૃક્ષોને ચોપાસથી ઘેરીને બળ જબરીથી તેના પરનું મદ લઈ લેવા લાગ્યા. તેમના આવા લોભ વ્યવહારને કારણે તે કલ્પ વૃક્ષો મદ સહિત ધીરે ધીરે નાશ થવા લાગ્યા. કાળક્રમે એ સિદ્ધિ અલ્પ પ્રમાણમાં જ શેષ રહેલી હતી. હવે તો તે પણ નાશ થઈ. ત્યારે ત્રેતા યુગમાં સિદ્ધ ઉષ્ણાદી દ્વંદ ઉત્પન્ન થવા લાગ્યા. અસહ ઠંડી તડકો અને વૃષ્ટિને કારણે એ પ્રજા ઘણી દુઃખી થઈ. દ્વંદોથી પીડાઈને તેનાથી બચવા માટે એ યુગની પ્રજાએ પર્વતો પર આશ્રય લીધો. પૂર્વે કોઈ પણ પ્રકારના નિશ્ચિત નિવાસસ્થાન વગરની અને સ્વૈચ્છિક વર્તનમાં એવું જનતાએ હવે તેને મળ્યા અને ગમ્યા એવા આશ્રય ધામોમાં નિવાસ કરવા લાગ્યા. દ્વંદોથી તો રક્ષણ લીધું, પણ મદ આપનાર અકલ્પ વૃક્ષો નાશ પામવાને કારણે તે પ્રજાની જીવંત નિર્વાહ માટે ચિંતા થવા લાગી. તેનો શું ઉપાય કરવો તેના વિચારમાં પડી. શ્રુધા તૃષ્ણા વગેરેથી પીડાય પ્રજાએ વિશે વિચાર કરતા કરતા વ્યાકુળ થઈ. પછી ત્રેતા યુગમાં એ પ્રજાને માટે પુનઃ એક સિદ્ધિનો પ્રાદુર્ભાવ થયો. એવા જીવન નિર્વાહની સિદ્ધિ માટે સ્વચ્છંદતાથી વૃષ્ટિ થવા લાગી. સતત થયેલી વર્ષાને કારણે નદીઓ થઈ અને ઝરણા થયા. આ પ્રમાણે બીજી વાર થયેલી વૃષ્ટિથી નદીઓનું નિર્માણ થયું. પછી જે અલ્પ જળ બિંદુઓ પૃથ્વી પર પડ્યા તેનો પૃથ્વી સાથે સંયોગ થવાથી અન્નરૂપ ઔષધિઓ થઈ. અલ્પ યથાર્થ નહીં જેવો ખેડાયેલી ભૂમિમાં ગ્રામ્ય તથા વાવ્યા વગર ઉગેલી 14 જાતની વનૌષધિઓ થઈ.
वनौषधियों थी। डांगर गहूं कोदरा जव तलने कांग कांगे सप्त ग्राम्य औषधियों यथार्थ अन्न छे। करधी सामो जंगली डांगरे सात आरण्य औषधियों छे। जुदी जुदी ऋतुओं में तथा फल अने फूल लताओं वेलाओं तथा ए प्रमाणे वृक्षोद्भव औषधियों पण थई। त्रेता युगनी जनता पर मुजब उपयुक्त ग्राम्य आरण्य ने वृक्षोद्भव औषधियों अने वनस्पति थी जीवन निर्वाह करती हती। तो वही ते प्रजा पुनः लोप तथा आसक्ति में सपड़ाई गई। त्रेता युग ना प्रारंभ ने कारणे जे अवश्य बनवानु हतु ते बन्यु ते ए प्रजा नदी किनारे भूमि में अने पर्वतों पर थती वनस्पति अने औषधियों पोतानी शक्ति मुजब बल जबरी थी मन फावे तेम लेवा लागी। ए प्रजानी एवी वर्तणूक ने कारणे चौद जातनी औषधियो नाश पामी। हे विष्णुए श्री विष्णुए मान्यु के औषधियो पृथ्वी में समाई गई छे। तेथी पृथु रूपे श्री विष्णुए सगड़ा प्राणियों ना कल्याण अर्थे गायरू पृथ्वी नु दोहन करियो। बस त्यार थी हर थी भूमि खेड़वा लागी अने कृषि कर्म जीवन निर्वाहनु साधन थयु। त्रेता युग बाद जनता नी आजीविका माटे कृषि विना अन्य कोई साधन नहीं रह्यु। त्रेता युग मा हाथ वड़े सहज खोदता ज पृथ्वी माथी घणु जल मळतु। पृथ्वी खोदवाने कारणे औजारों नी जरूर नहोती, छता युग बळना प्रभाव थी ए जगत ए वखत नी प्रजा क्रोध थी कांडी थई। प्रजा बळ थी स्त्री पुत्र ने हरवा लागुया। તેથી લોક મર્યાદા સ્થાપિત કરવાને માટે ને દુઃખથી લોકોને મુક્ત કરવા માટે તેની રક્ષા કરવાને શ્રી હરિએ ક્ષત્રિયો ઉત્પન્ન કર્યા। વર્ણાશ્રમની સ્થાપના કરીને પોતપોતાના વર્ણ મુજબ દરેક વર્ણની પ્રજાની આજીવિકા માટે વિશ્વાત્મા શ્રી વિષ્ણુ ભગવાને સાધનો બનાવ્યા। ત્રેતા યુગમાં હવે ક્રમશઃ યજ્ઞ થવા લાગ્યા, છતાં કેટલાક મનુષ્યો મુમુક્ષુઓ ત્રેતા યુગમાં પણ પશુ યજ્ઞ કરતા ન હતા। સૌના નેત્રરૂપ શ્રી વિષ્ણુએ ત્યારે સર્વજ્ઞ સર્વ યજ્ઞ કરનારાઓની ઉપર વટ થઈ જઈને પશુની હિંસાની રહી દેવો યજ્ઞ કર્યો હતો। હે મુનિ, ત્રેતા યુગમાં પશુ યજ્ઞ કરનારા કરતા મનમુક્ષાને કારણે માત્ર ચરુ પરોડાસનથી યજ્ઞ કરનારાઓનો દ્વિજો આદર કરતા હતા। દ્વાપર વગેરે યુગમાં પણ માનવીની મતિ બુદ્ધિનો ભેદ ઉત્પન્ન થયો। મન વાણી અને કર્મ દ્વારા મુશ્કેલીથી જીવન નિર્વાહ થયો થતો। તે વખતે સગળા પ્રાણીઓના અંતઃકરણ મલિન થયેલા હોવાથી તેમનો જીવન નિર્વાહ યોગ્ય રીતે ચાલતો હતો। તેથી તેમનામાં ક્રમશઃ વેતન લઈને સેવા કરવાની વૃત્તિ લેવડ દેવડ અંગેનો વાદ વિવાદ ચિત્તની મલિનતાને કારણે સંદેહ વગેરે ભાવો ઉત્પન્ન થવા લાગ્યા। વેદો અને તેની શાખાઓ વિશે અલગ અલગ મત ઉભા થવા લાગ્યા। બીજા ધર્મોમાં મનુષ્યોની પ્રવૃત્તિ થવા માંડી બ્રાહ્મણો બ્રાહ્મણાદિના ધર્મોથી તથા બ્રહ્મચર્ય આદિ આશ્રમનો વિનાશ થવા લાગ્યો ને કામ તથા દ્વેષાદિ મનોવૃત્તિઓ તે કાળમાં લોકોમાં પેદા થઈ। આસક્તિ લોભ ને અભિમાન વગેરે તેમનામાં ઉત્પન્ન થયા। દ્વાપર વગેરે યુગમાં વ્યાસો મારફત વેદને વિશેષ રૂપે જાણવા માટે ચાર રીતે વિભક્ત કરવામાં આવે છે। ઋગ આદિ ચાર પદોથી યુક્ત તથા વેદનું ત્રેતા યુગમાં આ ભૂલોકમાં અધ્યયન કરવામાં આવે છે। દ્વાપર વગેરે યુગમાં ક્રમશઃ આયુષ્યનું ક્ષય તથા વેદના વિભાગો થયા પછી વળી પુનઃ વિચાર ભેદોને કારણે મંત્ર દ્વારા જ્ઞાની ઋષિઓ થકી રુગ્ધ યજુરને સામવેદની સંહિતાઓના રૂપે વેદનું વિભાજન કરવામાં આવ્યું। વમી પુનઃ સ્વરને વર્ણોની વિપરીતના દર્શાવતા બ્રાહ્મણ યથાર્થ ધર્મવિધિનું કથન કરનારા મંત્રોની યોજના કરવા, કલ્પસૂત્ર યથાર્થ ક્રિયાનું પ્રતિપાદન કરનારા વચનો અને મંત્ર પ્રવચન વગેરે મીમાંસા અને ન્યાયસૂત્રોને આરણ્ય ગ્રંથોના રૂપે વેદોનું એક આધારે વિભાજન ઋષિઓએ કર્યું। કેટલાકે તેમાં ન્યૂનતા અને અન્ય કેટલાક ઋષિઓ
કે તેમાં વિશેષતા કરી ઘણા કલ્પોના ભેદથી યથાર્થ વિવિધ કલ્પોમાં ઇતિહાસરૂપ પુરાણ ગ્રંથો અસ્તિત્વમાં આવ્યા. પુરાણોની ગણના અને તેનો ક્રમ આ પ્રમાણે છે. પહેલું છે બ્રહ્મ પુરાણ, 10,000 શ્લોકો છે. બીજું છે પદ્મ પુરાણ, 55,000. ત્રીજું છે વિષ્ણુ પુરાણ, 23,000. વાયુ પુરાણ, 24,000. ભાગવત પુરાણ, 18,000. ભવિષ્ય પુરાણ, 14,500. નારદ પુરાણ, 25,000. માર્કંડે પુરાણ, 9,000. અગ્નિ પુરાણ, 15,400. બ્રહ્મ વૈવર્તન પુરાણ, 18,000. લિંગ પુરાણ, 11,000. વરાહ પુરાણ, 24,000. વામન પુરાણ, 10,000. કર્મ પુરાણ, 17,000. મત્સ્ય પુરાણ, 14,000. ગરુડ પુરાણ, 19,000. સ્કંદ પુરાણ, 81,100. બ્રહ્માંડ પુરાણ, 12,000. આ મુજબ 18 પુરાણોમાં 400,000 શ્લોકો હોવાનું કહેવાયું છે. આ લિંગ પુરાણ 11મું પુરાણ છે અને દ્વાપર યુગમાં અસ્તિત્વમાં આવ્યું છે. વેદો અને પુરાણોનો સ્મૃતિ ગ્રંથોના વિભાજન કરનાર મનુઅત્રિ, વિષ્ણુ, હરિત, યાજ્ઞવલ્ક, ઈશના, અંગિરા, યમ, અપસ્બદ, સંવંત, કાત્યાયન, બૃહસ્પતિ, વ્યાસ, પરાશર, શંખ, લિખિત, ગૌતમ, દક્ષ, સાતાતાપ અને વશિષ્ઠ મુખ્ય તથા અન્ય હજારો ઋષિઓએ કરેલી રચ સ્મૃતિઓ તેમના નામ સહિત અસ્તિત્વમાં આવી. રજોગુણ ને તમોગુણ યુક્ત દ્વાપર યુગમાં મનુષ્યોને જ્ઞાન મેળવવા માટે અનાગ, વૃષ્ટિ વગેરે ઉપદ્રવો કારણરૂપ હતા. વર્ષા નહીં થવાને લીધે અકળ મરણમાં કારણરૂપ જાત જાતના રોગો યથાર્થ વ્યાધિ વગેરે થતા, હિંસા, પ્રાણી, ચોર આદિ થતા, તેને કારણે મન વાણીને કર્મજન્ય દુઃખો પેદા થતા, દુઃખોને કારણે મનમાં ખેદ થાય, મન ખિન્ન થયા બાદ દુઃખથી મુક્ત થવાને માટે ચિંતા વિના ચિંતા વિચાર થવા લાગે, વિચારને પરિણામે તમામ વસ્તુઓમાં અનાશક્તિ થતા દોષ દેખાવાને કારણે અંતઃકરણથી બહિર્મુખ વૃત્તિઓ આત્માને પિછાણવા માટે અંતર્મુખી થાય અને અંતે આત્મજ્ઞાન થાય. આત્મજ્ઞાન થયા બાદ મુક્તિ મળે. દ્વાપર યુગમાં જ્ઞાન પ્રાપ્તિ આ પ્રમાણે થતી હોવાનું જણાવાયું છે. કૃતયુગ અને ત્રેતાયુગમાં મનુષ્યોની સ્વાભાવિક રીતે જ જ્ઞાનમાં પ્રવૃત્તિ રહેતી હતી. જ્યારે દ્વાપર યુગમાં જ્ઞાનમાં પ્રવૃત્તિ થવાની માટે ઉપયુક્ત ઉપદ્રવો કારણરૂપ હતા. કૃતયુગમાં હંમેશા સર્વત્ર ધર્મ પ્રવર્તતો હોય છે. યથાર્થ ધર્મ વિષયક જ્ઞાન સ્વાભાવિક હોય છે. ત્રેતા યુગમાં શાસ્ત્રોની પ્રેરણાને કારણે ધર્મમાં પ્રવૃત્તિ થાય છે. દ્વાપર યુગમાં એ પીડિત થઈ જઈને કળિયુગમાં નાશ પામે છે અને સર્વત્ર અધર્મ ફેલાય છે. ઇતિ શ્રી લિંગ મહાપુરાણમાં પૂર્વ ભાગમાં યુગ ધર્મનું વર્ણન નામનો અધ્યાય 39મો સંપૂર્ણ. અધ્યાય 40માં ચાર યુગનું પરિણામ અને કળિયુગના ધર્મ. શક્ર કહે છે, કળિયુગમાં તમોગુણથી પ્રધાનતાને કારણે મનુષ્યની ઇન્દ્રિયો વ્યાકુળ થશે. આ અસૂયા યથાર્થ ગુણોમાં દોષોનું આરોપણ કરવાના સ્વભાવના અજ્ઞાનને વશ થયેલા મનુષ્યો તપસ્વી એ પૂજ્યજનોની હત્યા કરનારા થશે. કળિયુગમાં મનુષ્યો આળસુ થશે, હંમેશા ભૂખથી પીડાશે. વખતે ભયંકર અનાવૃષ્ટિને કારણે દેશોનો વિનાશ થશે. વેદોને પ્રમાણરૂપ માનવામાં આવશે નહીં. માનવીઓ અધર્મનું સેવન કરશે. મંદ બુદ્ધિના તથા અત્યંત ક્રોધી અધાર્મિક મનુષ્યો અનાચરણમાં ડૂબેલા હશે. તે લોકો જૂઠું જ બોલશે અને લોભી હશે. ખોટા યજ્ઞ કરનાર, અવિચાર કર્મ કરનાર, શાસ્ત્રોનો ખોટી રીતે અભ્યાસ કરનાર, પાખંડ ફેલાવનાર, બનાવટી ને ખોટા શાસ્ત્રોના દુષ્ટ વિધિ
આચરનારા થશે, દુરાચારી મનુષ્યોને દુષ્ટ અને ભૂંડી પ્રજા થશે અને હંમેશા કષ્ટ આપશે. બ્રાહ્મણોના કર્મ દોષને કારણે મનુષ્યોને ભય થશે. દ્વિજાતિ લોકો વેદોનું અધ્યયન નહીં કરે અને દેવ પૂજા માટે યજ્ઞ યાગાદી કરશે નહીં. બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્ય વર્ણના લોકો કષ્ટ પામશે. બ્રાહ્મણો શુદ્રોને મંત્રોપદેશ આપશે અને દેવા વ્યવહારને લીધે કળિયુગના શુદ્રોનો શયન ને ભોજન વગેરેનો અને ઉઠવા બેસવાનો બ્રાહ્મણો સાથે સંબંધ થશે. અત્યંત શુદ્ર ભાવને પામેલા રાજાઓ બ્રાહ્મણોને દુઃખ દેશે. સ્ત્રી પુરુષમાં વ્યભિચાર ફાલશે ફૂલશે, તેને લીધે બાળ હત્યા થશે અને સમર્થ એ પરાક્રમી એવા વીરોની હત્યા કરાશે. શુદ્રો બ્રાહ્મણોના જેવું આચરશે અને બ્રાહ્મણો શુદ્રની જેમ વર્તન કરશે. ચોરોને રાજ્યનો આશ્રય મળશે અને રાજાઓ ચોરો જેવો વ્યવહાર કરશે. યથાર્થ લાંચ રિશ્વતની બધી ગણી ફેલાશે. સ્ત્રીઓ પવિત્રતા નહીં રહેશે. વ્યભિચારણી સ્ત્રીઓની સંખ્યા વધશે. વર્ણાશ્રમ ધર્મનો સંપૂર્ણ ઉચ્છેદન થશે. તે વખતે ભૂમિમાંથી અન્ન વગેરે થોડા પ્રમાણમાં પેદા થશે તો ક્યારેક તો વળી ક્યારેક અન્ન આદિની પેદાશ ઘણા પ્રમાણમાં થશે. એ શિલાસન રાજાઓ પ્રજાનું રક્ષણ કરશે નહીં, બલકે તેઓ રાજાની ધન સંપત્તિ હરી લેનારા થશે. શુદ્રો વિદ્વાન થશે. બ્રાહ્મણો તેમને વંદન કરશે. રાજાઓ ક્ષત્રિય નહીં હોય. બ્રાહ્મણો શુદ્ર વૃત્તિથી નિર્વાહ કરશે. આસન પર બેઠેલા ઉચ્ચી બુદ્ધિવાળા મૂર્ખ મનુષ્યો બ્રાહ્મણોને જોઈને ઉભા થશે નહીં. તેમને આદર કે આદર માન કે આદર આપશે નહીં. ઓછી બુદ્ધિવાળા શુદ્રજનો શ્રેષ્ઠ બ્રાહ્મણોનું તાળન કરશે. રખે ને શુદ્ર અપવિત્ર થઈ જાય. રખે ને વિવેક નહીં જણાય. એ હેતુથી બ્રાહ્મણો તેનાથી પોતે ઉતરતા છે એવા ભાવથી અધમ લોકોની જેમ મોં આગળ આડો હાથ ધરીને શુદ્રના કાનમાં વિનયથી તેની સાથે વાત કરશે. હે દ્વિજ શ્રેષ્ઠ શિલાજન શિલાસન દ્વિજ મંડળની વચ્ચે ઊંચા આસને શુદ્રોને બેઠેલા જોઈને પણ સમયના પ્રભાવને લીધે રાજા શુદ્રોને કળિયુગમાં દંડ કરતો નથી. ઓછા જ્ઞાન વાળા અલ્પ સામર્થ્ય વાળા મનુષ્ય શુદ્રોનું સુગંધી ફૂલોથી અને બીજા મંગળ અને પવિત્ર દ્રવ્યોથી પૂજન કરશે. યથાર્થ તેમને માન આપીને તેમને માન આપશે. હે દ્વિજ, આમ છતાં અભિમાની શુદ્રોને દ્વિજ શ્રેષ્ઠ ભણી પોતાને જોવાની એક દરકાર નહીં કરે. તેમની સેવાની તક લઈને બ્રાહ્મણો શુદ્રને નોકરની પેઠે ઉભા રહેશે. શુદ્ર દ્વારા આજીવિકા પ્રાપ્ત કરનારા બ્રાહ્મણો વાહનમાં બેઠેલા શુદ્રને દેખીને તેની ચારે બાજુ વેઠરાઈને રહેશે. કળિયુગમાં બ્રાહ્મણો શુદ્રના ગુણગાન ગાઈને તેની પ્રશંસા કરશે તથા તેની સેવા કરશે. શ્રેષ્ઠ બ્રાહ્મણો યજ્ઞ અને તપના ફળને યથાર્થ શ્રેયને વેચશે. કળિયુગમાં અનેક મનુષ્યો ભગવા વસ્ત્રો પહેરશે. સંન્યાસી હોવાનો ડોંગ દેખાડો કરશે. યુગની આખરે પુરુષોની સંખ્યા ઘટશે અને સ્ત્રીઓની સંખ્યા વધશે. કળિયુગમાં બ્રાહ્મણોની વેદ વિદ્યાની સ્ત્રોત્ર સ્માર્ત ક્રમોની નિંદા કરશે. છિન્ન ભિન્ન લિંગ સ્વરૂપ યથાર્થ વિકૃત આકૃતિના નીલોહિત શંકર ભગવાન દેવ અને મહાદેવ રૂપે કળિયુગમાં ધર્મની સ્થાપના માટે એટલે કે ધર્મના રક્ષણ માટે ઝળહળી રહ્યા છે. સદ્યા અસદ ગમે તે ઉપદેશથી બ્રાહ્મણો શંકર ભગવાનની પૂજા કરે છે. તેઓ કળિયુગના દોષથી મુક્ત થઈને શિવપદ પામે છે. હિંસક પશુઓની પ્રબળતા હશે. ગાયોનો વધ થશે. સાધુ પુરુષોનો નાશ થશે. એ વખતે દાન વિના ઐશ્વર્ય નહીં મળે. કળિયુગમાં ઐશ્વર્ય મેળવવાને માટે માત્ર દાન જ એક સાધન હશે. બ્રહ્મચર્ય વગેરે ચાર આશ્રમોના આચાર વિચારમાં શિથિલતા થતા ધર્મનો નાશ થશે. રાજાઓ લોકોનું રક્ષણ નહીં કરશે. માત્ર પોતાનું જ રક્ષણ કરવાના પ્રયત્ન કરનારા રાજાઓ જનતા પાસેથી મોટા મોટા વસૂલ કરનારા અને લોકોને લૂંટનારા થશે. નગરોમાં અન્ન વેચશે, કન્યાઓ વેચશે,
વિજાતિ મનુષ્યો યા બ્રાહ્મણો વેદ વેદ સે ધન લઈને બ્રાહ્મણો ગમે તે મનુષ્યને વેદ શીખવશે. સ્ત્રીઓ નાણા લઈને શિયાળ વેચશે. વિચિત્ર રીતે વરસાદ થશે, ક્યારેક ઓછી વરસાદ તો ક્યારેક અનાવૃષ્ટિ થશે. અધમ એટલે કે તમોગુણ પ્રધાન માનવીઓ કળિયુગમાં વ્યાજ વૃત્તિ થી નિર્વાહ કરશે, દુષ્ટ આચરણ કરશે. પાખંડ અને દંભ યુક્ત આવેદિક એવા વેદ વેદ બાહ્ય માર્ગને અનુસરશે. પ્રજા એકબીજાને યાચના કરશે નહીં, યાચના કરશે નહીં, બોલવા જેવા કઠોર વચન બોલશે. કળિયુગમાં માણસો સરળ સ્વભાવના નહીં હશે, એ કુટિલ સ્વભાવના હશે. અસૂયા રહિત હોય નહીં. મનુષ્યમાં રહેલા ગુણોમાં દોષ દેખનારા થશે. ઉપકારનો બદલો ઉપકારથી નહીં વાળે તો ઠીક, પણ ઉલટા ઉપકાર કરનાર પર અપકાર કરશે. કળિયુગમાં માણસો નિંદાખોર થશે અને પોતાના ધર્મથી ચ્યુત થઈને વટલાયેલા હશે. ધન ધાન્યથી રહિત પૃથ્વી રાજાઓ વગરની એટલે કે રક્ષકો રહિત થશે. તેના પરિણામે ઉલ્લડો અને દુકાળથી પીડાયેલી જનતા દેશને નગરો છોડી દઈને પોતાની સલામતી દેખાય તેવા સ્થળે જશે, જેથી નગરો નિર્જન થશે. પૃથ્વી ઓછું જળ અને ઓછું અન્ન આપનાર થશે. દેશમાં શાસનને અભાવે રક્ષકો જ ભક્ષક થશે. તોફાન અને અલ્લડને પ્રિય ગણનાર નીચ દુષ્ટ મનુષ્યો જનતાની માલ મિલકત લૂંટી લેશે. લફંગા લુચ્ચા મનુષ્યો પર સ્ત્રીઓ પર બળાત્કાર કરીને તેમનું શિયાળ લૂંટશે. તે વખતે પ્રજાનો પોકાર સાંભળનાર કોઈ જ ન હોય. ભયંકર બેકારી ફેલાશે. સ્ત્રીઓ વાળ છૂટા રાખીને ખુલ્લા માથે ફરશે. લાજ શરમ ને નેવે મૂકી ત્યાગ કરશે. સંતાનો વેચાણ થશે. 16 વર્ષની વયના માણસો સતત સંતતિ મેળવશે. કાળા મૃગનું ચામડું અને રુદ્રાક્ષ પહેરનારા શુદ્રો માથું મુંડાવી ભગવા વસ્ત્ર પહેરીને ધર્માચરણ કરવાનો ડોંગ કરશે. ખેતરમાંના અનાજની ચોરી થશે. ચોરો ચોરના ધનની પણ ચોરી કરશે. વળી ચોરનું ધન ચોરનારનું ધન કોઈ બીજું ચોરી જશે. પ્રજા સ્વધર્મ અને યોગ્ય કામની અપેક્ષા કરશે. આળસુ થશે. પ્રજા પોતાના કામથી પરવારીને વિશ્રાંતિ લેવા હશે ત્યારે માકડ જેવા જંતુઓ અને બીજા કીટ વર્ણના પ્રાણીઓ ઉંદરો અને સર્પો તેમને હેરાન કરશે. તે વખતે કલ્યાણ આરોગ્ય અને સામર્થ્ય દુર્લભ હશે. ભૂખ અને ભયથી પીડિત જનતા કૌશિકી નદી કાંઠેના પ્રદેશમાં વસવાટ કરશે. દુઃખથી પીડિત મનુષ્યનું વધુમાં વધુ 100 વર્ષનું આયુષ્ય હશે. વર્ણસંકર પ્રજા ઘણી હશે. સ્મૃતિ અને સ્તૃતિને વેચનારા નાણાં લઈને તેમને ભણાવશે. કળિયુગમાં વર્ણાશ્રમ ધર્મના આચરણનું પાખંડ કરનારા ઉત્પન્ન થશે. વર્ણાશ્રમ વ્યવસ્થાનો ઉચ્છેદન કરનારા શત્રુઓ થશે. ધર્મની વાતો કરનારા શુદ્રો વેદોનું અધ્યયન કરશે. શુદ્રો વેદો ભણશે. શુદ્ર રાજાઓ અશ્વમેઘ યજ્ઞ કરશે. સ્ત્રીઓ બાળકો ગાયનું વધ કરીને એકબીજા સાથે યુદ્ધ કરશે અને એકબીજાને હાથે હણાશે. લોકો પણ ઉપદ્રવોથી ઘેરાશે. અધર્મની અધિકતા વાળા તમોગુણ યુક્ત કળિયુગમાં માણસો અનેક દુઃખોથી ઘેરાયેલા હશે. તે અલ્પાયુષ્યના રોગી અને નિર્બળ શરીરના હશે. લોકો બ્રહ્મહત્યા વગેરે પાપોથી ખરડેલા હશે. યથાર્થ યુગમાં પ્રજા ભયંકરમાં ભયંકર પાપ કર્મ કરશે, તેથી તેમનું આયુષ્ય રૂપ અને બળ નાશ પામશે. કળિયુગમાં ધર્માચરણ કરવાથી અલ્પ વખતમાં જ સફળતા મળશે. ધન્યતાને પ્રાપ્ત થયેલા શ્રેષ્ઠ બ્રાહ્મણોએ કળિયુગના અંતે ધર્માચરણ કરશે. સ્મૃતિને સ્મૃતિમાં જણાવ્યા મુજબ જે બ્રહ્મ સદાચારી જન ધર્માચરણ કરે છે તેમને કળિયુગમાં તેનું ફળ એક જ દિવસમાં મળશે. ત્રેતાયુગમાં ધર્માચરણની સ્થિતિ રૂપ ફળ એક વર્ષમાં દ્વાપરમાં એક મહિનામાં મળે છે, પણ કળિયુગમાં તો એક જ દિવસમાં ધર્માચરણનું ફળ સંધિ મળે છે. તેનું ફળ સતયુગમાં 10 વર્ષે મળે છે. કળિયુગની સ્થિતિ વિશે અત્રે કહેવાયું તો હવે કળિયુગના સંધિકાળના અંશ વિશે કહેવામાં આવે છે. તે શ્રવણ કરવું
દરેક યુગમાં સિદ્ધિઓ ત્રણ ત્રણ ચરણ જેટલી યથાર્થ પોણા ભાગની ઓછી થતી રહે છે. તે યુગમાં સંધ્યાકાળમાં તે યુગમાં ધર્મનો એક એક ચરણ જેટલો જ ભાગ શેષ રહે છે. આ મુજબ યુગની આરંભે યુગની આખરે સંધિકાળ વખતે દુષ્ટ લોકોનું શાસન કરવાને માટે સ્વયંભૂ મન્વંતરમાં મનુના પુત્રના અંશરૂપે ચંદ્રના ગોત્રમાં યથાર્થ સોમ શર્મા નામે બ્રાહ્મણના કુળમાં પ્રમિતિ નામે એક પરાક્રમી પુરુષ થશે. આયુધો ધારણ કરીને રથ પદાર્થી અશ્વને હાથીઓથી યુક્ત ચતુર્દલ સૈન્ય સહિત સહસ્ત્ર બ્રાહ્મણોથી ઘેરાઈને આ વર્ષ પર્યંત પૃથ્વી પર ભ્રમણ કરીને હજારો મલેચ્છોનો સંહાર કરશે. શુદ્ર યોનિમાં ઉત્પન્ન થયેલા તમામ રાજાઓને અને દંભીઓને અધર્મથી વર્તનારાઓને મલેચ્છોને સ્વર્ણ શંકરોને તથા તેમના આશ્રિતોને તે સમર્થ પુરુષ મારી નાખશે. દુષ્ટો સંહાર કરવાને માટે પૃથ્વી પર વિચરતા તે સર્વ શક્તિશાળી પુરુષનો કોઈ પણ પ્રાણી પરાજિત નહીં કરશે. માનવીના અંશથી જન્મેલો તે પુરુષ દેવ જ હશે. શ્રી વિષ્ણુનું નામ પ્રમિતિ છે. પ્રમિતિ તે વિષ્ણુ જ છે, પરાક્રમી છે. કળિયુગ પૂરો થતા વિષ્ણુ રૂપે પુરુષનો ચંદ્રવંશના પ્રદુર્ભાવ થશે. કલ્કી નામે શ્રી વિષ્ણુનો અવતાર પ્રખ્યાત છે. ક્રૂર કર્મો કરનારાનો વિનાશ કરવાનું ને માટે પૃથ્વી પર 20 વર્ષ સુધી ભ્રમણ કરશે. તે પછી 32 વર્ષની ઉંમરે તે સેંકડો હજારો અધર્મિકોનો સંહાર કરીને મલેચ્છોને નિર્મળ કરીને પછી તે પોતાના અનુયાયીઓ સહિત ગંગા યમુનાના પ્રદેશમાં જશે. પોતાના અમાત્ય અને સૈનિકોને સાથે રાખી બધા જ મલેચ્છ રાજાઓને મારી નાખશે. પછી યુગાંતે સંધિકાળે બાગ કી રહેલા લોભી ઉત્તમ પ્રજા એકબીજાનો નાશ કરશે. યોગ બળને કારણે અરાજકતા ફેલાવવાથી સર્વ જનતા પરસ્પર ભય પામ અનુભવશે. દુઃખથી વ્યાકુળ થયેલી નિષ્કૃત ચિત્તની પ્રજા સ્ત્રી પુત્રાદિ તથા ઘરનો ત્યાગ કરીને પોતાના પ્રાણીઓની પણ કદર નહીં રાખીને અહીં તહીં રખડિયા કરશે. સ્વાર્થ અને સ્ત્રોત્ર ધર્મનો નાશ થશે. મર્યાદાનો ભંગ થવાથી સ્વચ્છંદી લોકો ગમે તેમ વર્તશે. કોઈને કોઈના પ્રત્યે પ્રેમ કે સ્નેહ નહીં હોય. લોકોમાંથી લજ્જા શરમનો લોપ થશે. ધર્મનો નાશ થયેલી બુદ્ધિવાળા એકબીજાને કલહ થતા વ્યાકુળ ચિત્તવાળા અનાવૃષ્ટિથી પીડિત તે યુગમના મનુષ્ય સ્ત્રી પુત્રાદિઓને જીવનના ઉપાયોનો તથા સ્વદેશનો ત્યાગ કરીને ઘણે દૂર આવેલા મલેચ્છોના દેશમાં જૈની સાગર તથા નદીના કાંઠે કુવાઓની પાસે પર્વતની તળેટીમાં રહેશે. દુઃખથી પીડિત પ્રજા મદ માંસ કંદમૂળ ફળફળાદિ પર જીવનનો નિર્વાહ કરતી હશે. વૃક્ષોની છાલ યથાર્થ વલકલ પાંદડા ને મૃગચર્મ ધારણ કરશે. પરિગ્રહ અને નિષ્ક્રિય વગરની હશે. યથાર્થ તેની પાસે સંગ્રહ કરવા જેવું કાંઈ જ નહીં હોય. વર્ણાશ્રમથી ભ્રષ્ટ થયેલી પ્રજા ભયંકર સંકટમાં સપડાયેલા હશે. ઓછા અલ્પ પ્રમાણમાં અવિષ્ટ રહેલી જનતા વ્યાધિ ગડપણ યથાર્થ રોગ અને ભૂખથી ખિન્ન હશે. દુઃખથી ચિંતા પેદા થાય મનની સામ્ય સ્થિતિ હોય તો જ યોગ્ય વિચારણા થાય. વિચાર કરવાને માટે મનની એકાગ્રતા આવશ્યક છે. મન સામાન્ય અવસ્થા વાળું હોય તો જ વસ્તુનો બોધ હોય. સદુપયોગથી જ ધર્મના કાર્યમાં મન પ્રવૃત્ત થાય અને મન ધર્મશીલ થાય. કળિયુગમાં માનવીઓ પોતે સાચા અર્થમાં શાંતિ ધરાવનારા નહીં હોય. બેભાન મનુષ્યની જેમ કળિયુગની પ્રજામાં મનનું એક અહોરાત્રમાં સન્મોહન કરીને કળિયુગ નિવૃત્ત થાય છે. ભવિષ્યની પ્રબળતાને કારણે કળિયુગ પૂરો થયા પછી સતયુગ પ્રવર્તે. કળિયુગનો અંત આવતા એ યુગની અવિશિષ્ટ જનતામાંના જે સંત સિદ્ધો અદ્રશ્ય રહીને ગોચર ભાવથી ભૂમિ પર વિચરતા હોય છે તે સપ્ત ઋષિઓ સાથે કૃતયુગના લોકો રૂપે ઉત્પન્ન થાય છે. યથાર્થ
સતયુગના વગેરેમાં કશ્યપ વગેરે સપ્ત ઋષિઓ તથા સાત સિદ્ધો સૌ પ્રથમ ઉત્પન્ન થાય છે. સપ્તર્ષિઓ આ પ્રમાણે છે: કશ્યપ, અત્રિ, ભરદ્વાજ, વિશ્વામિત્ર, ગૌતમ, વશિષ્ઠ અને જમદગી એ સાત ઋષિઓ છે. મંત્રજ્ઞ, મંત્રવિત, પ્રાજ્ઞ, મંત્રરાજ, સિદ્ધ સિદ્ધ પૂજિત, સિદ્ધવત ને પરમ સિદ્ધ આ સાતે સિદ્ધો છે. કળિયુગમાં એ સાત સિદ્ધોને બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્રના કારણરૂપ માનવામાં આવ્યા છે. કળિયુગમાં જન્મેલ પ્રાણીઓ સાથે સઘળા સિદ્ધો પણ યુગ ક્ષય વખતે સાધન રૂપના થશે. સપ્તર્ષિઓ તથા બીજા મહાપુરુષો તેમને વર્ણાશ્રમ આચાર યુક્ત સ્માર્ત અને સ્ત્રોત્ર એ ધર્મનું અનુષ્ઠાન કરનાર સિદ્ધોની પ્રજા વૃદ્ધિ પામતી રહેશે. એ સિદ્ધોથી સિદ્ધોની જ પ્રજા રૂપે કેટલાક યુદ્ધો, કેટલાક સિદ્ધો યુગાંત વખતે ધર્મને સ્થિર કરવાને માટે પોતે સ્થિર કરે છે, સ્થિતિ કરે છે. મન્વંતરના અધિકારોમાં સ્થિતિ કરી રહેલા યુગના કૃતયુગના મુનિઓ દાવાનળમાં પડી ગયેલા તૃણવનમાં તેમના પર પ્રથમ દ્રષ્ટિ થતા જ મૂળમાંથી ઉગે છે, તેમજ દરેક યુગમાં પોતાની પરંપરા ચાલુ રાખે છે. મન્વંતરનો ક્ષય થતા સુધી અવિચ્છિન્ન રૂપે તે પરંપરા ચાલે છે. આસ્ય બળ, સુખ, ધર્મરૂપ, અર્થ, કામ અને તત્વકૃત ત્રેતા અને દ્વાપર યુગમાં ક્રમશઃ કરીને ત્રણ ચરણની ક્ષીણ થતા જાય છે. યુગોના સંધ્યાંશોથી સાથે તે યુગોની ધર્મ સિદ્ધિઓ પણ ક્ષીણ થતા જાય છે. આ ક્રમથી યુગોના સિદ્ધિ કહેવામાં આવી છે. ચાર યુગોની એક આવૃત્તિને મહાયુગ કહેવામાં આવે છે. મહાયુગો એક વખત હજાર વાર આવર્તન પામે ત્યારે એક કલ્પ થાય. આ એક કલ્પ બ્રહ્માજીનો એક દિવસ અને તે જ રીતે અન્ય કલ્પને અત્રે રાત્રિ થાય છે, જેને બ્રહ્માજીનો એક અહોરાત્ર કહેવાય છે. યુગોની શરૂઆતમાં તેના અંત પર્યંત પ્રાણીઓમાં મૃત્યુનો અભાવ અને આળસ ઘર કરીને રહે છે. બધા યુગોનું એ લક્ષણ છે. 71 મહાયુગોનો એક મન્વંતર થાય છે. તે જ રીતે દરેક ચાર યુગોમાં એક એક મહાયુગ એવા 71 મહાયુગો પછી એક એક મન્વંતર થાય છે. યથાર્થ 71 મહાયુગો બાદ એક મનુનો શાસનકાળ બદલાઈને અન્ય મનુના શાસનકાળનો પ્રારંભ થાય છે. દરેક સૃષ્ટિકાળે 25 તત્વો ઉદ્ભવે છે, તેમજ યુગોની સાથે પોતાના લક્ષણો સહિત કલ્પ પણ થાય છે. યથાર્થ દરેક કલ્પ તેમના લક્ષણોથી યુક્ત હોય છે, તે જ રીતે મન્વંતરોના પણ પોતાના વિશિષ્ટ લક્ષણો હોય છે. એક કલ્પમાં 14 મન્વંતર થાય છે અને 14 મનુઓ બ્રહ્માજીના માનસ પુત્રો છે. ત્યારે શ્રી શ્વેતવારાહ કલ્પમાં 7મો વૈવસ્વત પર મન્વંતર ચાલે છે. યુગ સ્વભાવથી જે રીતે ઘણા કાળથી ચાલતા આવેલા યુગો બદલાતા રહે છે, તે જ રીતે ક્ષયને ઉદયના ક્રમે પરિવર્તનશીલ આ જીવલોક પોતાની સ્થિતિ કરીને રહેલો છે. બધા જ મન્વંતરોમાં આવનાર અને આવેલા યુગોનું સામાન્ય લક્ષણ યથાર્થ યુગ ધર્મ ટૂંકમાં અત્રે કહેવામાં આવે છે. એક મન્વંતરથી કલ્પમાં થનાર અન્ય મન્વંતરોનો પણ અહીં નિર્દેશ કરવામાં આવ્યો છે. તે જ પ્રમાણે કલ્પ વિશે પણ કહેવામાં આવ્યું. બીજા હવે પછી આવનાર કલ્પો વિશે પણ જ્ઞાની માનવે વિચારવું. આદિત્ય, વિશ્વ, દેવા, વસુઓ, તૃષિત, આભાર, સ્વર, આયુ, અનિલ, મહારાજિક, સાધ્ય અને રુદ્ર એ નવદેવ સમૂહ અને મન્વંતરોના શાસક અને ઋષિઓ એ સૌ સમાન પદવી વાળા છે અને સમાન અધિકાર ધરાવનારા છે. દરેક યુગના વર્ણાશ્રમોના વિભાગનું અને યુગ ધર્મોનું અત્રે નિરૂપણ કરાયું છે અને યુગની સ્થિતિઓ દર્શાવેલી છે. પ્રસંગ ટૂંકમાં થતા યુગોનું પરિણામ તમને કહ્યું છે. અમે પદ્મયોની બ્રહ્માજી દાક્ષાયણીના પુત્ર શી રીતે થયા તે તમને ટૂંકમાં કહું છું. ઇતિ શ્રીલિંગ પુરાણમાં પૂર્વ ભાગમાં ચાર યુગોનું પરિણામ અને કળિયુગના ધર્મનું વર્ણન નામનો અધ્યાય 44મો સંપૂર્ણ. અધ્યાય 41મો ઇન્દ્ર દ્વારા શિવ ભક્તિનું વર્ણન અને દાક્ષાયણીથી બ્રહ્માજીનો ઉત્પત્તિ. ઇન્દ્ર બોલ્યા, પ્રલય કાળે નાશ
પામેલી પ્રજાનું ભગવાન પિતામહ બ્રહ્માજીએ એક સહસ્ત્ર યુગોથી તેમની રાત્રિ વ્યતીત થયા પછી પ્રભાત સમયે પુનઃ પૂર્વવત સર્જન કર્યું. હે વિપ્ર શ્રેષ્ઠ શિલાદ બ્રહ્માજીનો એક અહોરાત્રિ વ્યતીત થયા પછી પ્રલય કાળે જળમાં પૃથ્વી વ્યાપ્ત થઈ જળ અગ્નિમાં તથા અગ્નિ તત્વ વાયુમાં વિલીન થયું. પૃથ્વી જળ અગ્નિ ને વાયુ તેમની તન્માત્ર સ્પર્શ રૂપ રસ ગંધ સહિત આકાશમાં વિલીન થયા. 10 ઇન્દ્રિયો તથા તેમની તન્માત્રાઓ અહંકારમાં અને અહંકાર તત્વમાં મહતત્વમાં અવ્યક્ત યથાર્થ પ્રધાન સાત્વિક ગુણો સહિત ભવ યથાર્થ શંકરમાં વિલીન થયા. 5 સૃષ્ટિના ઉપાદાન કારણરૂપ પુરુષ એવા શિવની શિવથી પૂર્વવ્રત સૃષ્ટિ ઉત્પન્ન થઈ. એ વખતે પુરુષ અને પ્રકૃતિ વિના બીજો કાંઈ જ ન હતું. મન વડે બ્રહ્માજીએ માનસ સૃષ્ટિ ઉત્પન્ન થઈ. આ લોકમાં પિતામહ બ્રહ્માજી જ્યારે પ્રજાની વૃદ્ધિ કરવામાં સમર્થ નહીં થયા ત્યારે પોતાના માનસ પુત્રો સાથે ઈશ ભગવાને ભગવાનને ઉદ્દેશીને તેમને પ્રસન્ન કરવાને તેમણે ઉગ્ર તપ કર્યું. બ્રહ્માજીના તપથી મહાદેવ યથાર્થ બહુ પ્રસન્ન થયા. બ્રહ્માજીના રૂપ પુરુષના લલાટના મધ્ય ભાગને ભેદન કર્યું અને પુત્ર પ્રેમ એમ બોલીને સ્ત્રી પુરુષનું મિશ્ર રૂપ ધારણ કર્યું. ભગવાન શિવજીએ જગતગુરુ બ્રહ્માજીનું સર્વ દહન કર્યું. પછી પોતાના અંશથી અર્ધ માત્ર રૂપ કલ્યાણી એવી મહેશ્વરીનો શિવજી ને જગતની વૃદ્ધિ માટે યોગ માર્ગથી ચિંતન દ્વારા ઉપભોગ કર્યો અને તેનામાં પરમેશ્વરે શ્રી હરિ તથા બ્રહ્માજી તથા પાશુપત અસ્ત્રને ઉત્પન્ન કર્યા. એ પરમેશ્વર શિવજી વિશ્વના શાસક હોય વિશ્વરૂપ છે. માટે બ્રહ્માજી અને શ્રીહરિ એ દેવી દાક્ષાયણીના અંશથી ઉત્પન્ન થયા છે. યથાર્થ એ અંડજ યથાર્થ બ્રહ્માજીને પદ્મજ શ્રી વિષ્ણુ ભગવાનના અંગથી ઉત્પન્ન થયા છે. શિલાદ આપ સર્વ પ્રાચીન ઇતિહાસ આ પ્રમાણે મેં તમને કહ્યું. બ્રહ્માજીના પરાર્ધ વર્ષના આયુષ્ય કાળ સુધીનો કાળ એ ઈશ્વરીય યા ભૌતિક કહેવાય છે. બ્રહ્માજીનું તમોગુણથી થયેલો વૈરાગ્ય તમે ટૂંકમાં કહીશ. તેના પહેલા બ્રહ્માજી શ્રી વિષ્ણુ અને રુદ્ર ત્રિમૂર્તિનું પરસ્પર કેવી રીતે સર્જન થયું તે કહેવામાં આવે છે. નારાયણ ભગવાને સ્વદેહમાં બે ભાગ કર્યા. તેમણે તેમાંથી ચર તે અચર સ્થાવર જંગલાત્મક સકળ વિશ્વનું સર્જન કર્યું. બીજા ભાગમાંથી નારાયણે બ્રહ્માજીનું સર્જન કર્યું તથા પિતામહ બ્રહ્માજીએ રુદ્રનું સર્જન કર્યું. હે મુનિ દ્વિતીય કલ્પમાં રુદ્રે શ્રીહરિનું તથા બ્રહ્માજીનું સર્જન કર્યું. તે પછી વળી બીજા કલ્પમાં શ્રીહરિએ બ્રહ્માજીએ નારાયણનું અને ભવે યથાર્થ રુદ્રે પુનઃ બ્રહ્માજીનું સર્જન કર્યું. સંસારમાં તો દુઃખ જ દુઃખ છે. યથાર્થ સંસાર દુઃખથી ભરેલો છે. આમ વિચારીને બ્રહ્માજીએ લઈ કાળે સૃષ્ટિની રચનાનું કાર્ય છોડી દીધું. આત્માને આત્મામાં જોડી પ્રાણોનો અવરોધ કરીને પથ્થરની પેટે નિષ્કળ થયા પછી 10 સહસ્ત્ર વર્ષ પર્યંત બ્રહ્માજી સમાધિસ્થ રહ્યા. હૃદયમાં રહેલ સુંદર અધોમુખ પદ્મને તેમણે પૂરક પ્રાણાયામ દ્વારા પૂરિત કર્યું તેથી તે પ્રબુદ્ધ થયું. ત્યાર પછી તેમણે કુંભક પ્રાણાયામ કર્યો જેથી તે પદ્મ સિદ્ધું અને ટટ્ટાર થયું. એ પદ્મથી પદ્મની કર્ણિકામાં રહેલ ઈશ્વર યથાર્થ શિવજીની સ્થાપના કરી ભાવના મારફત શિવજીનું સ્વરૂપ નિશ્ચિત કર્યું. સમાધિમાં રહેલા બ્રહ્માજીએ હૃદય કમળમાં શિવજીનું ધ્યાન કર્યું. ઓમકાર શબ્દ સંબંધી અર્ધમાત્રના નાદરૂપ બ્રહ્માજીએ શિવજીનું ધ્યાન હૃદય રૂપ કમળમાં કર્યું. યમ નિયમ વગેરેથી શુદ્ધ થયેલા યમી બ્રહ્માજી કમળ તંતુના 100મા ભાગ જેટલું સૂક્ષ્મ પ્રમાણની પિત્ત વર્ણની અગ્નિની જ્યોતિમાં રહેલા પરબ્રહ્મ શિવજીનું શિવ તત્વનું ધ્યાન ધરતા હતા. અત્યારે હૃદયમાંના કમળ સહિત અવિનાશી શિવ તત્વ યથાર્થ રુદ્ર સાથે સંયોગ થતા શંકર ભગવાન બ્રહ્માજીના લલાટનું ભેદન કરીને પિતામહમાંથી પ્રાદુર્ભાવ પામ્યા. નીલ વર્ણના રુદ્રનો વિહીન શિખા યથાર્થ અગ્નિની જ્યોતિ સાથે સંયોગ થવાથી તે લોહિત વર્ણના થયા. નીલ લોહિત ભગવાન રુદ્ર કાળ પુરુષની
આકૃતિ વાળા હતા. બ્રહ્માજીએ તેમને નીલ લોહિત કહ્યા, તેથી તેઓ બ્રહ્માજી પર પ્રસન્ન થયા. પ્રસન્ન ચિત્તના બ્રહ્માજીએ વિશ્વાત્મા રુદ્રની 8 નામોથી સ્તુતિ કરી. પિતામહ બ્રહ્માજી બોલ્યા, અમર્યાદા તેજ વાળા હે ભાસ્કર, હે રુદ્ર, હે ભગવાન, આપને નમસ્કાર છે. ભવને નમસ્કાર છે, દેવતાને નમસ્કાર છે, જળમય રસને નમસ્કાર, સર્વને નમસ્કાર, સ્થિતિ રૂપને નમસ્કાર, વિશિષ્ટ જાતના પવિત્ર ગંધને વહન કરનારને નમસ્કાર, ઈશને નમસ્કાર, વાયુને નમસ્કાર, આપના કલ્યાણકારી સ્પર્શને નમસ્કાર, પશુપતિને નમસ્કાર, અપાર તેજ વાળા પાવકને નમસ્કાર, ડરામણા સ્વરૂપ વાળા ભીમને નમસ્કાર, વ્યોમ રૂપના ભીમને નમસ્કાર, વ્યોમ રૂપ શબ્દ માત્રને નમસ્કાર, મહાદેવને નમસ્કાર, સોમને નમસ્કાર, અમૃતને નમસ્કાર, ઉગ્રને યમરાજ, યજમાનને કર્મયોગીને નમસ્કાર. બ્રહ્માજીએ રુદ્રને કરેલી આ સ્તુતિનો જે મનુષ્ય પાઠ કરે છે યા એકાગ્ર ચિત્તે આ સ્તોત્ર વિપ્રોને સંભળાવે છે, તે માનવી એક વર્ષમાં અષ્ટમૂર્તિ એવા શિવજીના સાયુજ્યને પ્રાપ્ત કરે છે. પિતામહ બ્રહ્માજી આ પ્રમાણે મહાદેવજીની સ્તુતિ કરીને પછી તેમના સ્વરૂપને નિહાળવા માટે ધ્યાન કરવા લાગ્યા. એ વખતે મહાદેવજી પૃથ્વી, તેજ, વાયુ, જળ, આકાશ, યજ્ઞ કરતા ને યજમાન સૂર્ય તથા ચંદ્ર એ 8 સ્વરૂપથી તેમને પ્રત્યક્ષ થયા. ત્યારથી પરમાત્મા શંકરને અષ્ટમૂર્તિ કહે છે. અષ્ટમૂર્તિ એવા શંકરની કૃપાથી વિરંચી બ્રહ્માજીએ સૃષ્ટિનું પુનઃ સર્જન કર્યું. પછી પ્રલય કાળનો અંત બીજા કલ્પમાં બ્રહ્માજીએ પુનઃ સર્જન કરવાથી ઉગ્ર તપ કર્યું, છતાં તે તપનું કાંઈ પણ ફળ મળ્યું નહીં. આથી પિતામહે અતિશય દુઃખ થયું. દુઃખને કારણે તેમને ક્રોધ ચડ્યો. ક્રોધિત થયેલા બ્રહ્માજીના નેત્રમાંથી અશ્રુ ટપકવા લાગ્યા. અશ્રુમાંથી ભૂતને પ્રેત થયા. આમ સૌ પ્રથમ ભૂત પ્રેતને નિશાચરોને પેદા થયેલા જોઈને બ્રહ્માજીએ અતિ દુઃખ થયું. તે પોતાના પિંડને દોષ આપીને તેની નિંદા કરવા લાગ્યા. ક્રોધિત પ્રભુ પ્રજાપતિ બ્રહ્માજીએ પ્રાણોનો ત્યાગ કર્યો. પછી ભગવાનનો અર્થાત બ્રહ્માજીના મોંમાંથી પ્રાણમય રુદ્રનો પ્રાદુર્ભાવ થયો. તેમણે અર્ધનારીશ્વરનું રૂપ લીધું. તેમનું બાળ સૂર્ય જેવું તેજ હતું. તેમણે પોતાના ઈશ્વર ઇન્દ્ર ઈશ્વર સ્વરૂપના 11 વિભાગ કર્યા અને પોતાના અડધા અંશમાંથી કલ્યાણમય શિવા અર્થાત ઉમાનું સર્જન કર્યું. ઉમા એ લક્ષ્મી, દુર્ગા, સરસ્વતી, રૌદ્રી, કમળ જેવા નેત્રોવાળી મહામાયા વૈષ્ણવી કમળમાં વસનારી કલ વિકરણી કાળી કલ બલ વિકરણી દેવી તથા બલ પ્રમથની સઘળા ભૂતોનું દમન કરનારી મનોમય દેવીનું સર્જન કર્યું. 11 રુદ્રોએ અજ એકા એક પાદ અહી બુર્ધન્ય ત્વષ્ટા રુદ્ર હર ત્રયંબક રુષા કપિ શંભુ કપર્દી રેવત તથા દેવીઓને બીજી સહસ્ત્રો સ્ત્રીઓનું સર્જન કર્યું. બ્રહ્માજીએ પ્રાણનો ત્યાગ કર્યા બાદ તેમના મુખમાંથી પેદા થયેલા ત્રિભુવનના શાસક પરમાત્મા મહાદેવ સગળા પ્રાણીઓના આત્મરૂપમાં બ્રહ્મદેવના મૃતદેહને આગળ આવી ઉભા. બ્રહ્માજીના પુત્ર દયાળુ પરમાત્માએ તેમનામાં રહેલા પ્રાણ બ્રહ્માજીને અર્પણ કર્યા. તેમનામાં રહેલા પ્રાણ બ્રહ્માજીને અર્પણ કર્યા. બ્રહ્માજીના દેહમાં પ્રાણનો સંચાર થયેલો જોઈને રુદ્રને આનંદ થયો. દેવોના પ્રભુ મહાદેવજી બ્રહ્માજીને મીઠી વાણીથી કહેવા લાગ્યા, જગત ગુરુ મહાભાગ્યવાન હે વિરંચી, હે પ્રભુ, તમે ડરશો ને, મેં તમારા દેહનામાં પ્રાણની સ્થાપના કરી છે માટે ઉભા થાઓ. બ્રહ્માજીનું મન સ્વપ્ન સૃષ્ટિમાં વિહરતું હોય તેવી અવાસ્તવિક સ્થિતિમાંથી મહાદેવના આ પ્રિય વચન સુણીને વાસ્તવિક સ્થિતિમાં આવ્યું ને પિતામહ બ્રહ્માજી અત્યંત રાજી થયા. દેહમાં પ્રાણ પાછા આવ્યા પછી ખીલેલા કમળ સમાન નેત્રોથી બ્રહ્માજી મહાદેવજીને નિહાળવા લાગ્યા. ઘણા વખત સુધી મહાદેવજી ભણી જોઈ રહ્યા. પછી પ્રભુ બ્રહ્માજી સાથે હાથ જોડીને ઉભા થયા અને મહાદેવને મધુર અને ગંભીર વાણીમાં કહેવા લાગ્યા,
અગિયાર મૂર્તિ અને અષ્ટમૂર્તિના રૂપમાં મને પ્રત્યક્ષ થયેલા મહા તેજસ્વી એ દેવ પ્રભુ આપ કોણ છો તે મને કહો, મારા મનને આપ આનંદ આપો છો. હવે અહીં ઇન્દ્ર શિલાદને કહે છે, બ્રહ્મના એ વચન સુણીને મહાદેવજીએ પોતાના સુખદ હસ્તોથી બ્રહ્માજીને સ્પર્શ કરીને કહ્યું, મહાદેવજી બોલ્યા, હું પરમેશ્વર યથાર્થ પુરુષ છું અને મારી સાથે આ સિવાય અજા યથાર્થ માયાવી પ્રકૃતિ છે. મારા તથા મારા અંશથી ઉત્પન્ન થયેલા આ અગિયાર રુદ્ર તમારું રક્ષણ કરવાને માટે અત્રે આવેલા છે. આ સાંભળીને બ્રહ્માજીએ દેવાદિદેવ મહાદેવને પ્રણામ કર્યા અને હાથ જોડીને હર્ષયુક્ત ગદગદ વાણીમાં ભગવાન શંકરને કહેવા લાગ્યા, હે દેવોના દેવ, હે ઈશ, હું દુઃખથી આકુળ વ્યાકુળ થયેલો છું. હે ઈશ, હે શંકર, મને સંસારથી મુક્ત કરવાને માટે કેવળ આ જ શક્તિમાન છું કરવા માટે કેવળ આપ જ શક્તિમાન છો માટે મને સંસારથી મુક્ત કરો. બ્રહ્માજી સંસારથી મુક્ત હોવા છતાં મુક્તિ માટે પ્રાર્થના કરે છે તે યોગ્ય નથી એમ માનીને મહાદેવજીએ તે પ્રાર્થના સુણીને હસી કાઢી અને ઉમાપતિ શંકર રુદ્રો અને ઉમા સાથે અંતર ધ્યાન થયા. શિલાદને ઇન્દ્ર કહે છે, માટે શિલાદ અયોનિજને મૃત્યુહીન પુત્ર મેળવવાનો દુર્લભ છે. જેઓને અત્રેજ બ્રહ્માજીને પણ મૃત્યુ પ્રાપ્ત થયું. યથાર્થ જ્યાં બ્રહ્માજીને પણ મૃત્યુને આધીન થવું પડ્યું ત્યાં અન્ય કોઈને માટે તો સુખ કહેવું. યથાર્થ જાતસ્યહિ ધ્રુવો મૃત્યુ, જે જાયું તે જાય, જન્મે તેનું મૃત્યુ અવશ્ય થાય છે. મૃત્યુના પાસમાંથી કોઈ છૂટી નહીં શકે, માટે તમે ઈચ્છો તો તેઓ પુત્ર મળી શકે તેમ નથી. આપ છતાં દેવેશ્વર રુદ્ર પ્રસન્ન થાય તો અયોનિજ અને મૃત્યુ રહિત પુત્ર પ્રાપ્ત થવાનું તમારે માટે દુર્લભ નથી. બાકી હું ઇન્દ્ર, વિષ્ણુ તથા બ્રહ્માજી મૃત્યુહીન અને અયોનિજ યથાર્થ યોનિ વગર ઉત્પન્ન થાય તેવો પુત્ર તમને આપવાને શક્તિમાન નથી. આ પ્રમાણે પોતાના જન્મ વૃતાંત સનતકુમારને કહેતા શૈલાદી અર્થાત નંદી કહે છે કે દયાવાન ઇન્દ્રે વિપ્રશ્રેષ્ઠ મારા પિતા શિલાદને આમ કહીને તેમના પર અનુગ્રહ કર્યો. પછી દેવોથી વિટળાયેલા સમર્થ ઇન્દ્ર પોતાના શ્વેત ઐરાવતાથી પર બેસીને પોતાના અમરાવતી નગરી ગયા. ઇતિશ્રી લિંગ મહાપુરાણમાં પૂર્વ ભાગમાં ઇન્દ્ર દ્વારા શિવની ભક્તિનું વર્ણન અને દાક્ષાયણીથી બ્રહ્માની ઉત્પત્તિ નામનો 41મો અધ્યાય સંપૂર્ણ. અધ્યાય 42મો નંદકેશ્વરની ઉત્પત્તિ. શક્રના ગયા પછીના વૃત્તાંતનું વર્ણન કરતા સુદ કહે છે, ઇષ્ટ વરદાન દેનારા સમૃદ્ધિશાળી પ્રસન્ન ચિત્તના સહસ્ત્રાક્ષ ઇન્દ્રના ગયા બાદ તેમણે આપેલ સલાહ પ્રમાણે શિલાદે ભગવાન શંકરની આરાધના શરૂ કરી અને ઉગ્ર તપ કરીને શિલાદેને પ્રસન્ન કર્યા. આમ સતત તપમાં રહેલા શિલાદના 1000 દિવ્ય વર્ષ ક્ષણવારમાં પસાર થઈ ગયા. એ મુનિના સમગ્ર દેહમાં ઉદયના રાફડા બાજ્યા હતા. વજ્રની સોય સમાન અણિયાળા મુખ વાળો વજ્રસુચિ મુખ તથા રાતા કીડાઓથી તેમનો દેહ છવાયેલો હતો. ઉદયને કીડાઓએ તેમના સમગ્ર દેહને ફોલી ખાધો હતો, તેથી લોહીની માંસ વગરનો તેમનો દેહ હડકાની દિવાલ જેવો જ બાકી રહ્યો હતો. તેમના તપથી શંકર ભગવાન પ્રસન્ન થઈને મુનિ શિલાદને પ્રત્યક્ષ થયા. કામદેવના શત્રુ શંકર ભગવાને મુનિના શરીરને પોતાના દેહથી સ્પર્શ કર્યો, પરિણામે તેમનો થાક ઉતરી ગયો. મુનિના તપશ્ચર્યાથી શંકર ભગવાન પ્રસન્ન થયા અને ઉમા તથા પોતાના ગણો સાથે ત્યાં આવેલા શંકરે મુનિને કહ્યું, હે મુનિ, તમારા તપથી હું પ્રસન્ન થયો છું. હે મહાજ્ઞાની શિલાદ, હવે વધુ તપ કરવાનું પ્રયોજન શું છે? સઘળા શાસ્ત્રનો પારગામી અને સર્વજ્ઞ એવો પુત્ર હું તમને આપું છું. શંકર ભગવાને ઉમા સાથે પ્રત્યક્ષ જોઈને શિલાદે તેમને પ્રણામ કર્યા અને હર્ષિત ગદગદ વાણીથી ચંદ્રની શોભાયમાન સોમ
भगवान स्तुति करीने कहियो। शिलाक बोलिया, त्रिपुरा त्रिपुरा सुर नो वध करनार देवादि देव है। इस हे शंकर, योगियो मा श्रेष्ठ है भगवान। योग योनिथी उत्पन्न नहीं थया ने कदी मृत्यु नहीं पामे एवा अयोनी जने मृत्युहीन पुत्र ने प्राप्त करवा इच्छु छु। सुत बोलिया, परमानंद परमात्मा रुद्रनी ब्रह्माजीए पूर्वे तप द्वारा आराधना करी देती। तेमना उग्र तपथी शंकर प्रसन्न थईने परम प्रेम पूर्वक तेमने कहवा लाग्या। महादेव जी बोलिया, ए तपस्वी शिलाद, ब्रह्मा जी पूर्वे देवोए अने मुनियोए मारा अवतार थवाने माटे तप करीने मारी आराधना करी हती। तेज प्रमाणे तमे मारी आराधना करी छे, तेथी हूँ तमारा पर प्रसन्न थयो छुं के अयोनिज एवो हूँ नंदी नामे तमारो पुत्र थईश। हूँ विश्व पिता छू, तेना तमे पिता थशो। आम कहीने दयावान महादेव जी ए शिलाद ने प्रेम दे प्रणाम करिया ने चंद्र समान क्रांति वाला सदाशिव सोम उमा सहित त्याज अंतर ध्यान थया। शिलादी यथार्थ नंदी सनत कुमार ने कहे छे, ए महामुनि, रुद्र पासे दी पुत्र प्राप्त थवा माटे नु वरदान मेळवीने मारा पिता शिलाद गणा राजी थया। यज्ञ नी क्रिया ने जाणनारा मारा पिता शिलाद ने यज्ञ करवाने माटे रुद्र पासे थी विशाल यज्ञ भूमि मळी। शंकरना वरदानना प्रभावने लीधे तेमनी आज्ञाथी ज ए यज्ञ भूमिमा प्रलय कारणा अग्नि जेवा तेजस्वी पुत्र रूपे शिलाद ने प्राप्त थयो। ते वक्ते पुष्कर तथा आवर्तक वगैरे मेघाओए जळनी वृष्टि करी अने खेचर किन्नर सिद्धो तथा सांध्यो साध्योए गान कर्युं। शिलादनो पुत्र थयो त्यारे इंद्रे पुष्पनी अविच्छिन्न वृष्टि करी त्रिनेत्र चतुर्भुज शूल टंक तथा गदा तथा वज्रने धारण करनारा हीराना दांत वाला कानमा हीराना कुंडल परिधान करेला मेघना समान गंभीर नाद करनार तथा इंद्र बड़े आराधना करायला प्रलय कारणा सूर्यनी क्रांति समान क्रांति वाला मुगुट अने जटा धारण करेला बाल शिशु एवा मने जोईने ब्रह्माजी तथा इंद्र सहित सगड़ा देवताओं मारी स्तुति करी। मुनियो राजी थया अने अप्सरा नृत्य करवा लागी। हे शार्दूल मुनि, ऋषियो मने प्रणाम करी ऋग्वेद यजुर्वेद ने सामवेद नी ऋचाओ अने माहेश्वर मंत्र बोलीने आनंद थी मारी स्तुति करवा लाग्या। ब्रह्माजी हरि रुद्र शक्र शिवा रूप अंबिका गुरु बृहस्पति चंद्र महातेजस्वी भास्कर पवन अग्नि ईशान निरुति यक्ष यम वरुण विश्वदेव अंगी अग्यार रुद्र महाबलवान आठ वसुओ लक्ष्मी सची ज्येष्ठा सरस्वती देवी अदिति दिति श्रद्धा लज्जा द्रुति नंदा भद्रा सुरभि सुशीला महातेजस्वी श्रेष्ठ वृषभ रूप धर्म धर्मात्मा च मारी स्तुति करी मने आलिंगन देवा लाग्या। मारा पुण्यात्मा पिता मुनि शिलाद पण मने स्वरूप मा निहाळी ने प्रेम पूर्वक प्रणाम करीने मारी स्तुति करवा लाग्या। शिलाद बोलिया, महादेव देवादि देव ईश, हे अविनाशी त्रयंबक, तमे विश्वना रक्षक छो अने मारा पुत्र छो, तेथी मने दुख होय सी रीते। हे सर्वव्यापी भगवान, तमे विश्वना पिता छो ने मारा पुत्र छो, वळी अयोनिज छो, जगतना सर्वसर्जक, हे पिता मां, हे महेशान जगतगुरु, हे मुझ पुत्र तमने नमस्कार। हे वत्स, हे महातेजस्वी मारा पुत्र, हे परमात्मा मारो रक्षण करो। हे सुरेश्वर, तमे मने आनंदित कर्या छे, तेथी तमारू नाम नंदी छे, तमे नंदी नामे प्रख्यात थशो, मने आनंद देता रहो। विश्वना शासक हे नंदे नंदिन, हूँ तमने नमस्कार करू छु। हे विभु, रुद्रलोक ने प्राप्त थयेला मारा माता पिता नु अने पिता मानु कल्याण करो। विश्वना शासक प्रभो, मारे त्यां महेश्वर नंदी रूपे अवतार लीधो छे, माटे हे नंदिन, मारो जन्म लोक मां सफल थयो छे। हे नंदिन, मारा रक्षण माटे मारे त्यां तमे पुत्र रूपे जन्म्या छो, माटे हे प्रभु, हे सुरेशन, तमने नमस्कार। हे महाबाहो, देवोना देव, हे जगतगुरु, हे पुत्र, आध्यात्मिक आदि त्रिविध दुखोथी मने बचाओ। हे नंदीश, सुर ने असुरो थी स्तुति करवा योग्य, वत्स, तमने मारा पुत्र मानीने प्रभु
પુત્ર ભાવથી તમને મેં જે કહ્યું તેમાં કઈ અવિવેક થયો હોય તો ક્ષમા કરશો એ વત્સ. મેં તમારી કરેલી આ સ્તુતિનો જે માનવી પાઠ કરશે કે શ્રવણ કરશે યા તો બીજોને શ્રદ્ધાથી સંભળાવશે તે મારી સાથે આનંદનો અનુભવ કરશે. આ પ્રમાણે શિલાદે મહેશ્વર રૂપ પોતાના પુત્ર નંદીની સ્તુતિ કરીને તેમને પ્રણામ કર્યા. ત્યાર પછી મુનિઓ ભણી જોઈને તપસ્વી શિલાદે તેમને કહ્યું, જો એ મુનિઓ હું કેવો ભાગ્યવાન છું કે મારી યજ્ઞશાળાના આંગણામાં આ સમર્થ દેવરૂપ અવિનાશી નંદી જન્મ્યા છે. આ લોકમાં દેવ યા દાનવ એવો કયો પુરુષ મારા જેવો ભાગ્યશાળી છે. મારા કલ્યાણ અર્થે આ નંદીનો યજ્ઞ ભૂમિમાં પ્રાદુર્ભાવ થયો છે. ઇતિ શ્રી લિંગ મહાપુરાણમાં પૂર્વ ભાગમાં શિલાદને પુત્ર પ્રાપ્તિ થવા અથવા નંદિકેશ્વરની ઉત્પત્તિ નામનો અધ્યાય 45મો સંપૂર્ણ. અધ્યાય 43મો નંદિકેશ્વર અભિષેક મંત્ર. સનત કુમાર ને સ્વજનો નો પૂર્વ વૃતાંત કહેતા નંદી કહે છે, મારા પિતા શિલાદે મહાદેવ ને પ્રણામ કર્યા અને કોઈ નિર્ધન મનુષ્યને ક્યાંથી ખજાનો મળવા થી તે આનંદ પામે તેમ હર્ષ પામતા તેઓ તપોવનમાંથી યજ્ઞભૂમિથી મને લઈને જલ્દીથી પોતાની કુટીરે ગયા. હે મહામુને મહાત્મા, શિલાદેની કુટીરે આવ્યા બાદ મેં દેવી રૂપનો ત્યાગ કરીને માનવીનું રૂપ ધારણ કર્યું. ગમે તે કારણને લીધે મારી દિવ્ય મૂર્તિ નાશ પામી. લોકોની આદર પામેલા મારા પિતા અને માનવ ભાવમાં જોઈને વિલાપ કરવા લાગ્યા. દુઃખથી પીડિત મારા પિતાએ સ્વજનોને સાથે રાખીને મારા જાત કર્મ વગેરે સંસ્કાર કર્યા. સલંકાયનના પુત્ર શિલાદ પુત્ર વત્સલ અને સઘળા શાસ્ત્રોના જાણકાર હતા. મારા પિતા શિલાદે ઋગ્વેદ અને યજુર્વેદની શાખાઓ સહિત વેદોનું મને અધ્યયન કરાવ્યું. હે મહામુનિ સનતકુમાર, સામદેવની 1000 શાખાઓનું પણ મારા પિતાએ મને અધ્યયન કરાવ્યું. તેમણે મને આયુર્વેદ, ધનુર્વેદ, ગાંધર્વવેદ ભણાવ્યા. અશ્વવિદ્યા, હસ્તવિદ્યા અને નૂરવિદ્યાનું મને શિક્ષણ આપ્યું. યથાર્થ અશ્વ, અસ્થિ અને મનુષ્યના લક્ષણો વિશે મને જ્ઞાન આપ્યું. આ પ્રમાણે વિદ્યા પ્રાપ્ત કરતા મને જ્ઞાન દીધું. આમ વિદ્યા મેળવતા મને 7 વર્ષ થયા. તેવામાં પરમાત્માની આજ્ઞાથી મિત્ર વરુણ નામે તપને યોગના બળથી યુક્ત 2 મુનિ શ્રેષ્ઠો મને જોવા માટે મારા પિતાના આશ્રમે આવ્યા. વારંવાર ધારી ધારીને મને જોયા પછી તે બંને દિવ્ય મહાત્માઓ મારા પિતાને કહેવા લાગ્યા, એ તાત સઘળા શાસ્ત્રોમાં પારંગત આ નંદી ટૂંકા આયુષ્યનો છે. એટલી નાની ઉંમરમાં બધી વિદ્યાઓમાં આ પ્રવીણ થયો છે, એ આશ્ચર્યની વાત છે. આ બાળકનું આયુષ્ય 8 વર્ષનું છે. મુનિઓએ કહેલા આ વચન સુનતા જ પુત્ર વત્સલ વિપ્ર શ્રેષ્ઠ શિલાદ મને છાતી સાથે ચાંપીને રુદન કરવા લાગ્યા. તેમનું અંતઃકરણ દૂરથી ભરાઈ ગયું. એ પુત્રમાં હાય મારા પુત્ર, અરે રે, આ વિધિની તાકાત તો જુઓ. આમ કહીને દુઃખથી વિલાપ કરતા તેઓ ધરતી પર ટળી પડ્યા. એવામાં એમનો આ અર્થનાદ સુણીને આજુબાજુના આશ્રમવાસીઓ વિહળ થઈને તેમને આશ્વાસન આપવા લાગ્યા. મારા પિતાનું રક્ષણ કરવાને માટે ઉમાપતિ ત્રયંબક એવા કલ્યાણકારી મહાદેવની તેમણે પ્રાર્થના કરી. ઘી, દૂધ, મધ, જવ, ઘઉં, અડદ, બિલ્વ, ફળ, કમળ, આકડો, સચી પત્ર, ગૌર, સંસર્પ, ડાંગર વગેરે હોમ દ્રવ્ય તથા મધમાં ચબોળેલી 10,000 દુર્વાઓનો ત્રંબકમ યજામહે મંત્રથી તેમણે હોમ કર્યો. મારા પિતા અને પિતામહ વિલાપ કરતા કરતા મૂર્છિત થયા. મારું આવર્ધ અલ્પ છે તેથી રખેને હું મૃત્યુ પામી જવા ડરથી મેં તેમને તરંત પ્રણામ કર્યા અને તેમની પ્રદક્ષિણા કરી. પછી પવિત્ર પાવક નદીના જળમાં ઉભા રહીને 3 નેત્ર, 10 ભુજા અને 5મુખી ત્રિગુણના પાલક શાંત સદા શિવનું હૃદય કમળમાં ધ્યાન કર્યું અને હું રુદ્રાધ્યાયનો જપ કરવા લાગ્યો. આથી ચંદ્રકળાને ધારણ કરનારા ઉપા ઉમા સહિત સોમ
એવા ભગવાન મહાદેવ મારા પર પ્રસન્ન થયા અને પ્રત્યક્ષ થઈને મને કહેવા લાગ્યા, એ વાત્સય મહા મહુનંદી, તમે તે વળી મોતનો ડર કેવો? તું મૃત્યુહીન હોવાથી તારે મૃત્યુથી ડર રાખીશ નહીં. મેં જ પેલા બે મુનિઓને મોકલ્યા હતા, તું મારો અંશ હોવા વિશે કશી શંકા નથી. હે વત્સ, ખરું જોતા તો તારો આ દેહ લૌકિક નથી જ. શિલાદે પૂર્વે દેવો મુનિઓ સિદ્ધો ગંધર્વો અને પરાક્રમી દાનવો દ્વારા પૂજિત તમારો દેહ દૈવિક જ દેહ દીઠો છે, તેથી તમારા લૌકિક દેહના ટૂંકા આયુષ્યની વાત સાંભળીને તેમને અત્યંત દુઃખ થયું છે. હે નંદિકેશ્વર, આ સંસાર સુખ દુઃખના ભેગા સ્વભાવનો છે, તેથી વિવેકવાળા મનુષ્યોએ સ્ત્રી સમાગમનો ત્યાગ કરવો યોગ્ય છે. યોનિજ પ્રાણી મૃત્યુને આધીન અવશ્ય થાય જ છે, તો તમે અયોનિજ છો, તેથી તમને મોતનો ડર નથી. આમ વિચારીને તમારા પિતા શિલાદે શોક તજવો ઘટે. આમ કહીને મૃત્યુથી પીડાને હરનાર હર સગળા દેવોના દેવ સાક્ષાત ભગવાન મહેશ્વર રુદ્રએ મને પોતાના હાથથી સ્પર્શ કર્યો. પછી પ્રસન્ન થયેલા વૃષભ વાહન શંકર ભગવાને હિમાલય પર્વતના પુત્રી પાર્વતી તથા પોતાના ગણું ભણી નિહાળ્યું. પછી પ્રસન્ન થયેલા સુરેશ્વર મહાદેવ મારા ભણી જોઈને મને ઉપદેશને કહેવા લાગ્યા, એ નંદી, તમે ક્યારેય ગરડા નહીં, ઘટ પણ નહીં આવશે, તેથી તું અજર થઈશ અને દુઃખ રહિત રહેશે. તારા પિતાને મારા પિતા અને તારો મિત્ર વર્ગ અક્ષય અને અવિનાશી થશે. મારી શક્તિ અને મારા પરાક્રમથી યુક્ત તું મારો ગણ થશે. તું મને વાલો છે, તેથી તારું સ્થાન હંમેશા મારી પાસે રહેશે. મહાયોગના બળથી યુક્ત તું મારું બળ થઈને રહીશ. ગણોની વિટરાયેલા ઐશ્વર્યવાન તે દેવ મને આટલું કહીને તેમના ગળામાં રહેલી 100 પાંખડીઓના સતપત્ર કમળની માળા પોતાના ગળામાંથી કાઢીને મને પહેરાવી આવા. માળા મારા ગળામાં રહેલી તે પવિત્ર માળાને ક્યારે મારું સ્વરૂપ લપટાઈ ગયું. પવિત્ર માળાને કારણે મારું સ્વરૂપ લપટાઈ ગયું. ત્રિનેત્ર અને 10 ભુજા વાળા શંકર ભગવાનના જેવો હું બીજો જાણે બીજો શંકર હોત તેવો થયો. પછી શંકરે મારા ગળામાં રહેલી માળા સ્વહસ્તે કાઢીને તેને કહ્યું, બોલ, હવે હું તને શું વરદાન આપું. પછી શંકર ભગવાને પોતાની જટામાં રહેલ અતિ સ્ફટિક જેવું જળ હસ્તમાં લઈને માળાને કહ્યું, તું નંદી થા. આમ બોલીને જટામાંનું જળ ધરતી પર નાખ્યું. આથી તે શુભ્ર અને પાવક એવા દિવ્ય જળથી સંપૂર્ણ અને શ્વેત તથા નીલ કમળથી યુક્ત મહાનદી થઈ. મહાદેવજીએ એ પવિત્ર પરમ પવિત્ર નદીને કહ્યું, મારી જટાના જળથી તું મહાનદી થઈ હોવાથી તું સઘળી નદીઓમાં શ્રેષ્ઠ જટોકદા જટોદકા નામે પ્રખ્યાત થશે. તારા જળમાં સ્નાન કરનાર મનુષ્ય સઘળા પાપોથી મુક્ત થશે. પછી સર્વ શક્તિવાન મહાદેવે મને નંદીને તે નદીને તે નદીરૂપ દેવીના ચરણોમાં વંદન કરાવીને તે દેવીને કહ્યું, આ નંદી તારો પુત્ર છે. તેથી દેવીએ બે હાથ મારું મસ્તક પકડીને સૂંઘ્યું અને દેવાદિદેવ મહાદેવ ભણી જોયું. પછી પુત્ર પ્રેમથી પ્રેરણાને શંખ સમાન શ્વેત જળના પોતાના 3 સ્તોત્રોથી તેણે મારા પર અભિષેક કર્યો. એ 3 સ્તોત્રો વાળી એ નદીને જોઈને ભગવાને ત્રિસ્તોતસ નદીને જોઈને વૃષે અત્યંત આનંદ પામીને ભાંભરવા માંડ્યું. તેના એ ધ્વનિથી એક બીજી નદી થઈ. દેવોના દેવ મહાદેવે તે નદીને વૃષ ધ્વનિની સંજ્ઞા આપી હતી. તેનું પાવક જળ શુદ્ધ સગળા રત્નોની અને સુવર્ણની ક્રાંતિ સમાન અદ્ભુત ક્રાંતિમાન હતું. વિશ્વકર્મા એ મહાદેવજીના બનાવેલા માટે બનાવેલો શ્રેષ્ઠ દિવ્ય એ મુગટ અદ્ભુત મુગટ મહાદેવે મને પહેરાવ્યો. વૈંડુર્ય મણિ અને હીરાઓથી શોભતા પોતાના દિવ્ય અને સુંદર કમંડર સ્વયં મહેશ્વરે મારા કાનમાં પહેરાવ્યા. મહાદેવ આ રીતે મારો આદર કર્યો તે આકાશમાં રહેલા સૂર્ય જોઈને મેઘો દ્વારા જળવૃષ્ટિ કરાવી મારા પર અભિષેક કર્યો. એ અભિષેકના જળથી મોટા સ્તોત્રવાળી એક નદી થઈ. સુંદર વર્ણોમાંથી એ નદીનો પ્રાદુર્ભાવ થયો. તેનું જળ સ્વચ્છ હતું, તેથી દેવાદિદેવ મહાદેવ ભગવાન
त्र्यंबके नदी ने सुवर्णोद का नाम आप्युं। मैं पहला सुवर्णमय मुकुट माथी बीजी एक पावन पावक नदी उत्पन्न थई तेनुं नाम जांबू नदी छे। सागर ने मळवा माटे जतिया पांच नदियों ना नाम नो जप करतो करतो जे मानवीय पंच नदियों मां स्नान करे छे ते रुद्र स्नान करे छे अने रुद्राध्याय नो पाठ करे छे ते रुद्रे लोक ने प्राप्त थई शिवजी ना सायुज्य ने पामे छे तेमां शंका नथी। त्यार पछी सगळा भूतो ना पति प्राणियों ना रक्षक भई एवा देवाधिदेव भगवान महादेव गिरिसुता अजा एवा देवी उमा ने कह्यु ए देवी हूँ नंदिकेश्वर नंदीश्वर देव ने प्राणियों ना रक्षक तरीके अभिषिक्त करू छु। हूँ एने मारो गणों नो स्वामी कही छे। अव्यय हे अविनाशी देवी बोलो आ बाबत में तमारू शुं मानवू छे। महादेव ना आ वचन सुनी ने उमा आनंद पाम्या ने भूतो ना स्वामी कल्याणकारी पति महादेव ने हस्तास्ता कहवा लाग्या ए देवे शैलादी यथार्थ नंदी मारो पुत्र छे तेने सगळा लोकोनु आधिपत्य अने गणोनु ईश्वरत्व आपो। ए अपना सर्व गणोमां मुख्य गण थाय। त्यार पछी सगळा लोकोना ईश्वर देवाधिदेव ऋषभ ध्वज भगवान सर्व एवा महादेव पोताना दिव्य गणोना रक्षकोनु स्मरण कर्यु। इति श्री लिंग पुराणमां पूर्व भागमां नंदिकेश्वरनो प्रादुर्भाव अथवा नंदिकेश्वर नो अभिषेक नामनो 43मो अध्याय संपूर्ण। अध्याय 44मो गणोना अधिपति रूपे नंदीनो अभिषेक। सनत कुमार ने नंदी गणाधिपति तरीके पोताना अभिषेक थयो हतो तेनो वृत्तांत कहता कहे छे। रुद्र भगवाने पोताना गणोना अधिपतिओनुं स्मरण करता सहस्त्र हस्तावाळा हाथोमां हजारो आयुधने धारण करनारा बधा ज गणेश्वरो तेमनी आगळ आवीने हाजर थया। देवताओनी वंदित आदर पामनारा तेओ त्रिनेत्रवाळा कोटि प्रलयाग्निनी क्रांति जेवी क्रांतिवाळा मुगट अने जटाने धारण करनारा भयंकर डाढवाळा मुखवाळा ज्ञानी अविनाशी ने शुद्ध अंतकरणवाळा हता। अनेक वाजिंत्रो मुक्ति वगाड़ता नाचता गाता आम तेम दोट मुक्ता तथा महादेव जी जेवाज अत्यंत बलवान महात्मा गणेश्वर पोताना असंख्य एवा करोड़ों गणों सहित आनंद पामता महादेव जी समक्ष आव्या। ए गणेश्वरो माना केटलाक रथमां केटलाक हस्तीओ पर अने अश्वो पर बैठा हता तो केटलाक वानरो अने सिंह पर आरूढ़ थया हता। वळी अन्य केटलाक गणेश्वर सुवर्णनो विमानोमां बिराजीने आवेला हता। तेओ मृदंग प्रलव प्रणव आनर अनक भेरी पट्टह गोमुख एक पुष्कर मुरज वगैरे वाजिंत्र वगाड़ता डिगिम डिडिंग डिडिम मृदल वेणु अने वेणुना सुरो काटता विविध विध प्रकारना ताल करता तथा दुर्दुल दुर्दुर तलदात कश्यप अने प्रणव वगैरे वाघोनी रमझट करता गणेश्वरो तथा गणोना मोटा समूह महादेवजीनी सभामां आव्या। बधाय देवोना ईश्वरना ए ईश्वर ते गणाध्यक्षो अत्यंत बळवान हता। तेओ महादेवजी तथा उमादेवीने प्रणाम करीने तेमनो आदर मांगीने पूछा करवा लाग्या। हे वृषभध्वज हे देवाधिदेव हे हे त्र्यंबक हे महा तेजस्वी भगवान आपे कया हेतुथी अमारुं स्मरण कर्युं कया काम माटे अमे आपने याद कर्या छे। अमारे सुख करवानुं छे अमने आज्ञा आपो अमे सुख समुद्रने सुकावी दईए यमने तेना किंकर यमदूतो सहित तथा मृत्यु अने मृत्युनी पुत्रीने अमे मारी नाखीए ये पद्मथी उत्पन्न थयेला ब्रह्माजीने पशु माफक रहेसी नाखीए तेनो वध करीए देवो साथे इंद्रने वायुने अने विष्णुने बांधीने अमे अहीं लावीए। बधा ज क्रोधित दानवो सहित दैत्योने अहीं बांधी लावी आपनी आज्ञाथी अमे कोनो विनाश करीए अमे कोना पर भयंकर आफत उतरीए। आपने अमने आप आज्ञा आपो अथवा हे देव आजे अमारे कोने सर्व कामनी समृद्धि प्राप्त थवाने माटे उत्सव करवानो छे ते अमने कहो। आ प्रमाणे एके अवाजे बोलनारा करोड़ो गणोनो आदर करीने सर्वशक्तिशाळी महादेवजी तेमने कहेवा लाग्या। विश्वनु हित करनारा हे गणाध्यक्षो
જે કામ કાજે મેં તમને અહીંયા અત્રે બોલાવ્યા છે તે તમને કહું છું, સાંભળો. સાંભળીને તમે નિસંક ભાવ શ્રદ્ધાથી તે કરજો. સર્વ સમર્થ આનંદિત અમારો પુત્ર છે, આ બ્રાહ્મણ છે અને તમારી સેનાનો પરાક્રમી નાયક તથા સેનાપતિ છે. મારા કથન સાથે તમે બધા સંમત છો. મહાદેવ મહાયોગના સ્વામી અને તેના રક્ષક આનંદીને મારી આજ્ઞાથી તમે સેનાપતિ પદે અભિષેક કરો. મહાદેવજીએ ગણાધ્યક્ષોને આમ કહ્યું ત્યારે તે સૌ ભલે તેમ થાઓ એમ બોલ્યા અને એકબીજા સાથે મંત્રણા કરીને નંદીના અભિષેકને માટે તેઓ મેરુ પર્વત જેવા કાંતિમાન સુવર્ણમય સુંદર પવિત્ર આસન લાવ્યા. સુવર્ણની ક્રાંતિ જેવા કાંતિમાન થયેલા થાંભલાઓ ગોઠવી તેમણે મંડપ બનાવ્યો. વૈડુર્ય મણિઓમાં મણિઓ વાળા સ્તંભનોથી બનાવેલો મંડપ રત્નો અને મણિઓથી શોભતો હતો. તેમાં મોતીઓની શહેરો અને નાનકડી ઘંટડીઓ લટકતી હતી. સુંદર અમૂલ્ય રત્નોથી યુક્ત મંડપને ચાર દ્વારો હતા. આ પ્રમાણે મંડપ બનાવીને તેમાં મધ્યમાં તેમણે નંદી માટે આસન મૂક્યું. હીરા જડિત એક બાજટ અને નીલમણી આસન આગળ મૂક્યો કે જેથી તેના પર પગ મૂકીને આસન પર જવાય, યા તો આસન પર બેઠા બાદ તેના પર પગ ટેકવી શકાય. આસનની બે બાજુએ પવિત્ર જળથી ભર્યા બે કળશ મૂક્યા. બંને કળશમાં મુખ કમળમાં પુષ્પોની આચ્છાદિત કર્યા. દિવ્ય સુગંધિત દ્રવ્યો તથા અભિલયુક્ત સઘળા તીર્થોના જળથી પૂર્ણ એવો માટીના રૂપાના તાંબાના અને સુવર્ણના હજારો કળશો મંડપમાં મૂકવામાં આવ્યા. પરમેષ્ટી બ્રહ્મા પરમાત્માએ મુકુટ કુંડળ કેયુર સેંકડો સળિયાઓ વાળું વિશાળ છત્ર તથા સુગંધી વાળાનો વિંજણો વગેરે વસ્તુઓ નંદીના અભિષેક માટે ગણાધ્યક્ષોને આપી. શિવજીના અંગ જેવા અત્યંત શુભ્ર વિંજણો બે બાજુ સુવર્ણથી મેળાયેલો હતો. ચંદ્રની જ્યોત્સના સમાન શ્વેત ચામરનો હાથ સુવર્ણનો હતો. ઇન્દ્રના ઐરાવતનો સુપ્રતિક નામે બે શ્રેષ્ઠ હસ્તીઓ ત્યાં લાવવામાં આવ્યા. વિશ્વકર્માએ સુવર્ણ મુગટ બનાવ્યો હતો. કુંડળો દિવ્ય હતા. આયુધ્યમાં શ્રેષ્ઠ આયુધ વજ્ર લાવવામાં આવ્યું હતું. સુવર્ણમય યજ્ઞોપવિત અને બે કેયુર આભૂષણ નંદીને માટે તૈયાર રાખ્યા હતા. દેવતાઓથી આદર પામેલા મહાદેવના સૌમ્ય ગણાધ્યક્ષો નંદીનો અભિષેક કરવાના ઉત્સંગ પ્રસંગે અન્ય પણ વિવિધ જાતના ઘણા સાધનો અન્યત્રથી લાવવામાં આવ્યા હતા. ત્યાર પછી નારાયણના નેતૃત્વ હેઠળ ઇન્દ્ર સહિત સઘળા દેવો મુનિઓ બ્રહ્માજી મારીચી અંગીરા ભૃલસ્થ કૃતુ ભૃગુ ક્રતુપુલ વશિષ્ઠ દક્ષ અને અત્રી બ્રહ્માજીના નવ માનસ પુત્રો તથા દેવો સહિત બધા જ લોકો આનંદ પામતા અભિષેકના ઉત્સવના સ્થળે ગયા. સૌના આવી ગયા પછી પરમાત્મા ભગવાન મહાદેવજીએ સર્વ વિધિ કરવાને માટે પિતામહ બ્રહ્માજીને આદેશ આપ્યો. ભગવાન શંકરની આજ્ઞાથી પિતામહ બ્રહ્માજીએ સનિષ્ઠતાથી અભિષેકની બધી ક્રિયાઓ કરી પ્રારંભ કર્યો. બ્રહ્માજીએ નંદીનું પૂજન કરીને અભિષેક કર્યો. પછી શ્રી વિષ્ણુએ લોકપાળોને ઇન્દ્રે ભગવાન શિવજીની આજ્ઞાથી વિધિસર નંદી પર અભિષેક કર્યો. પિતામહ બ્રહ્માજીએ અગ્રહ કરીને બધા જ ઋષિઓએ નંદીની સ્તુતિ કરી. તેઓએ સ્તુતિ કર્યા બાદ સકળ વિશ્વના પતિ શ્રી વિષ્ણુ ભગવાનને હાથ જોડીને એકાગ્રતાથી સ્તુતિ કરી. નંદીને પ્રણામ કર્યા અને જપ શબ્દનો ઘોષ કર્યો. ત્યાર પછી બધા જ ગણાધ્યક્ષોએ દેવતાઓએ તથા અસુરોએ નંદીની પૂજા કરી અભિષેક કર્યો. સ્તુતિપૂર્વક પ્રણામ કરીને જય જયકાર કર્યો. પિતામહ બ્રહ્માજી સહિત બધા જ દેવતાઓએ સ્તુતિ કરતા મારા પર અભિષેક કર્યો. પછી મરુતોની દેવી સુયસા નામે પુત્રી સાથે બ્રહ્માજીની આજ્ઞાથી મેં લગ્ન કર્યા. લગ્ન વેળા ચંદ્રમાની કાંતિ જેવા શુભ્ર છત્ર અમારા પર ધરાવવામાં આવ્યું. હાથમાં ચમર લઈને સ્ત્રીગણોએ અમારા પર ઢોળવા માંડ્યા. પછી ઉત્તમ સિંહાસન પર હું સુયસા સાથે બેઠો. મા લક્ષ્મીને તેને મુગટાદી આભૂષણો પહેરાવીને અલંકૃત કરી
ઋષેન્દ્રના નાગના સિંહના અને પાર્વતી દેવીના ગળામાંના હાર રથ ચંદ્રબિંબ જેવા હેમત છત્ર યથાર્થ સુવર્ણના આથા વાળું છત્ર આદિ લગ્ન વખતે અમને મળ્યા. ત્યાર પછી અત્યાર સુધી મારા જેવો ભાગ્યવાન કોઈ ક્યાંય થયો નથી. પછી મને મારા બાંધવો બંધુ સહિત લઈને અને ભગવતી દેવી સાથે વૃષભ પર આરૂઢ થઈને સમર્થ ભગવાન સદાશિવ સ્થાને જવાને તૈયાર થયા. ઉમાદેવી અને ભગવાન શંકરની મેં અને ગણોએ પ્રાર્થના કરી. મુનિઓએ દેવતાઓએ ઋષિઓ અને સિદ્ધોએ બીજોએ પણ પશુપતિ શંકર ભગવાનને પ્રાર્થના કરી એટલે તેમણે તે સૌને પણ યોગ્ય જગ્યાએ જવાની રજા આપી. પાર્વતીપતિ શંકર ભગવાનને આનંદ દેનારો હું નંદી છું. તેથી મુનિઓ અને સિદ્ધોએ વિદાય વખતે મારી પણ આજ્ઞા માંગી એટલે મેં તેમને રજા આપી. તે સૌ શિવજીના ભક્તોના ઐશ્વર્યને વધારે છે તેથી શિવજીનું સારી પેઠે પૂજન કરવું, તેમને નમસ્કાર કરવા. જે માનવી શંકર ભગવાનનું પૂજન કરતો નથી કે તેમને નમસ્કાર કરતો નથી અને સંસારમાં રત રહીને શંકર ભગવાનને ભૂલી જાય છે, તેમનું નામ સ્મરણ કરતો નથી, તે 10 બ્રહ્મઘાતીઓના ભયંકર પાપથી યુક્ત થાય છે. એટલા માટે હંમેશા શિવજીના નામનું સ્મરણ કરવું અને તેમને નમસ્કાર કરવા. ભગવાન શિવનું પૂજન તથા નમસ્કાર કરનારનું સદા સર્વદા કલ્યાણ થાય છે. ઇતિ શ્રી લિંગ મહાપુરાણમાં પૂર્વ ભાગમાં ગણોના અધિપતિ રૂપે નંદીનો અભિષેક નામનો 44મો અધ્યાય સંપૂર્ણ. અધ્યાય 45મો પાતાળનું વર્ણન. સુત પુરાણીય ઋષિઓને કહે છે કે એ સુત હવે શંકર ભગવાનના સુપેરે વ્યક્ત થયેલા સમસ્ત સ્વરૂપનું વર્ણન કહ્યું છે. હવે રુદ્રના વિરાટ સ્વરૂપનું વર્ણન કરો. રુદ્રના વિરાટ સ્વરૂપનું વર્ણન કરતા ઋષિઓએ કહે છે, ભૂ ભુવ સ્વ મન જન તપ અને સત્યલોક પાતાળ નરક સમુદ્ર કોટિ તારાઓ ગ્રહ સૂર્ય ચંદ્ર ધ્રુવ સપ્તર્ષિઓ તથા બીજા દેવો સમ ભગવાન રુદ્રના અનુગ્રહથી જ પોતાની સ્થિતિ કરીને રહેલા છે. હે દ્વિજ શ્રેષ્ઠ, એમણે જ આ પ્રમાણે સૌને સ્વ અંશથી એ રૂપે નિર્માણ કરેલા છે. સૌના અંતર્યામી શિવ સર્વકાળ સકળ સ્વરૂપથી સર્વત્ર વિદ્યમાન છે, પણ તેમની માયાથી મોહિત અજ્ઞાની લોકો સૌના આત્મરૂપ સર્વ સમર્થ તે દિવ્ય મહાત્માને જાણતા નથી. તે માયાનું રુદ્રનું ત્રિજગત દેહ છે, એટલા માટે તેમણે પ્રણામ કરીને વિશ્વના વિભાગનું વર્ણન કરું છું. પૂર્વે મેં તેમને બ્રહ્માંડની ઉત્પત્તિ વિશે સર્વ કાંઈ કહ્યું છે. હવે બ્રહ્માંડના ભુવનોના સ્વરૂપો કહું છું. અંતરિક્ષ પૃથ્વી સ્વર મર જન તપ અને સત્ય એ 7 પાવન લોક એ અંડેથી ઉત્પન્ન થયેલા છે. હે દ્વિજવા, લોકની તળિયે અતલ વિતલ સુતલ તલાતલ રસાતલ મહાતલ અને પાતાળ લોક છે અને તેની નીચે તપન અરવિચી મહારૌરવ રૌરવ સંગ્રહ કાળ સત્ર તામ્રિષ્ટ અંધતામ્રિષ્ટ અને અસિપત્રવન નરક ક્રમશ આવેલા છે. પાતાળ વગેરે લોક વિરાટ યથાર્થ સમિષ્ટિ રૂપ રુદ્રના ચરણ છે. તેથી પહેલા તેના વિશે કહું છું. મહાતલે સુવર્ણ સદર્શ તલ યથાર્થ અહો અર્ધો ભાગ છે, એ બધા જ રત્નોથી શોભિત છે. શંકરના નિવાસ સ્થાન રૂપ અત્યંત રમણીય મહેલોથી યુક્ત છે. અનંત માનધાતા રાજાઓ પુત્રને અશ્વાસ યુવનાશ્વ રાજાના પૌત્ર મહાજ્ઞાની મુચકુંદ અને પાતાળના બલિરાજા ત્યાં નિવાસ કરીને રહ્યા છે. હે વિપ્રો, રસાતલ એ શિલામય છે, તલાતલ એ સિક્તામય યથાર્થ રેતાળ છે, સુતલ પિત વર્ણ યથાર્થ પીળા રંગના છે, વિતલ એ વિદ્રમ રત્ન જેવા સમાન ક્રાંતિવાળા છે, અતલ શુભ્ર યથાર્થ ધોળું છે, તલ કૃષ્ણ વર્ણનું છે. હે સદાચારશીલ ઋષિઓ, પૃથ્વીનો વિસ્તાર એ પાતાળાદી બધા લોકોનો છે. પૃથ્વીનો વિસ્તાર 1000 કરોડ યોજનનો છે અને દરેક તલનો વિસ્તાર પણ
તેટલો જ છે હે મુનિ શ્રેષ્ઠો રસાતલ. રસાતલ સુવર્ણથી શોભે છે, ત્યાં વાસુકી વગેરે નાગો વસે છે. વિરોચન હિરણાક્ષ આદિથી સેવિત લોકોને તલાતલ કહે છે, બધો જ શોભા યુક્ત છે. વૈનાયક સંજ્ઞાવાળા આદિદેવો અને કારણનેમી આદિથી સતલ લોક વ્યાપ્ત છે. તારકાગ્નિમુખ દાનવો મહાકાંત મહાંતક વગેરે નાગો પ્રહલાદ વગેરે અસુરો અને કબળા કબળ કંબળાસ્વરથી વિતળ લોક વસેલો છે. અને તલ લોક વીર મહાકુંભ હરિય હરિગ્રીવ શંકુકર્ણ નમુચી તથા બીજા વિવિધ વીરોથી વ્યાપ્ત તથા સુશોભિત હોવાથી તેઓ તેમાં નિવાસ કરીને રહેલા છે. તે બધા તલોમાં ઉમાદેવી સાથે પરમાત્મા સ્કંદ નંદી સહિત ગણાધ્યક્ષોથી બધી બાજુએ આવૃત થઈને નિવાસ કરે છે. એ ઋષિઓ એ બધા જ તલોથી ઉપર પૃથ્વી વગેરે સપ્તલોક આવેલા છે. તેમના વિશે સાત સાગરો અને સાત દ્વીપો વિશે પણ હવે હું કહીશ તમને કહીશ. ઇતિ શ્રી લિંગ મહાપુરાણમાં પૂર્વભાગમાં પાતાળનું વર્ણન નામનો અધ્યાય 45મો સંપૂર્ણ.